તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 22 ઓગસ્ટ 2020 રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો શું તમે તે સાંભળવા માટે ઇન્ટરેસ્ટેડ છો ને? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. આજનો સૌથી પહેલો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ પોલિટી એન્ડ ગવર્નન્સ સાથે સંબંધિત છે. અને આર્ટિકલમાં પ્રથમ જે મુદ્દો જે છે એ બિહારની અંદર ઇલેક્શન એટલે કે ચૂંટણી યોજવાની છે, તો એની સાથે ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચે અમુક પ્રકારની નોટિસ આપેલી છે કે ઓનલાઈન પણ નોમિનેશન જે છે એ ફાઇલ કરી શકાશે, એવી બધી વસ્તુ આપેલી છે. તો આપણી માટે મહત્ત્વની વસ્તુ શું છે એ જોઈએ. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્શન કમિશન કે જે એક બંધારણીય બોડી છે, 324 નંબરની કલમ અંતર્ગત એ ભારતના બંધારણમાં આવેલી છે. એ ભારતની લોકસભાની, રાજ્યસભાની, રાષ્ટ્રપતિની અને જેટલા પણ રાજ્યો જે છે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી કરાવવાનું કાર્ય કોણ કરે છે? એ ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે, બરાબર. તો અત્યારે બિહારની અંદર ચૂંટણી કરાવવાનું કાર્ય પણ આ જ કરવામાં આવશે. તો અત્યારે બિહારની અંદર ચૂંટણી યોજવા માટે એમને એવું પણ કીધેલું છે કે જેટલા પણ વોટર્સ મતદાતાઓ હશે એમને માસ્ક, ગ્લવ્સ અને આ બધી વસ્તુ પહેરીને જવું પડશે. માસ્ક પહેરેલા હોવો જોઈએ, ગ્લવ્સ પહેરેલા હોવો જોઈએ, આ બધી વસ્તુ હોવી જોઈએ. અને સાથે સાથે એમને એમનું ટેમ્પરેચર અને એ બધી વસ્તુ પણ ચેક કરવામાં આવશે. કદાચ એમનું ટેમ્પરેચરમાં થોડો ઘણો પણ પ્રોબ્લેમ હશે તો એમનું 2-3 વાર તપાસ કરવામાં આવશે, અને જો સંદિગ્ધ પાયા જશે તો એમને ટ્રીટમેન્ટ પણ ક્વોરન્ટાઇન એ બધી વસ્તુ કરવામાં આવશે. ઘણા બધા લોકોએ બીજા અપોઝિશન પાર્ટીએ અને એમને એવો પણ એક રીતે વિરોધ કરેલો હતો કે અત્યારે ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે છે આ રદ કરો, આનો ઉપયોગ ન કરો. કારણ કે ઈવીએમમાં કેવું હોય, તમને ખ્યાલ હશે કે સ્વિચ દબાવવાની હોય, કોઈ પણ એક સ્વિચ દબાવવાની હોય, જે આપણે જેને મત આપવો હોય, જે કેન્ડિડેટ જે ઉમેદવારને એને મત આપવા માટે એની બાજુની એક સ્વિચ ચાપ દબાવવાની હોય છે. પરંતુ હવે આને વારંવાર એકનો એક વ્યક્તિ આને પ્રેસ કરે તો એની ઉપર કદાચ ઇન્ફેક્શન આવી શકે છે. કારણ કે વાયરસ, કોવિડનું સંક્રમણ જે છે તો વાયરસ ત્યાં આવી શકે છે. એટલે એના કારણે ઘણા બધા લોકોએ એવું કીધું હતું કે ઈવીએમ બંધ કરી નાખો ને કંઈક બીજી નવી સિસ્ટમ લાવો. પરંતુ ઇલેક્શન કમિશને હવે કહી દીધું છે કે ઈવીએમથી થશે, બરાબર, બીજું કંઈ થશે નહીં. માસ્ક આર મેન્ડેટરી ફોર વોટર્સ, મતદાતાઓએ માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે. વુડ બી આસ્કડ ટુ લોવર ધ માસ્ક ફોર આઇડેન્ટિફિકેશન. અને હવે માસ્ક પહેરીને આવશે એ બધી વસ્તુ તો સાચી, પરંતુ માસ્કને માસ્ક કાઢી અને એમને એમનું મોઢું પણ બતાવવું પડશે આઇડેન્ટિફિકેશન માટે. એટલે એવું ન થાય કે એકને એક વ્યક્તિ 2-3 વાર વોટ આપી દે અથવા કોઈ બીજો વ્યક્તિ આવી અને વોટ આપી દે, એટલે ચેક પણ કરવું પડશે. હવે એક રીતે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્શન કમિશને આજે નોર્મ્સ, આજે નિયમોમાં થોડો જે સુધારો કરેલો છે એ એક રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જે છે એની અગેન્સ્ટ છે. તો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ, બરાબર. કોંગ્રેસ શું કહે છે, આપણી અરે આપણે એની અરે કોઈ મતલબ નથી. આપણને એ ખબર હોવી જોઈએ કે કોન્સેપ્ટ ઓફ ધ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન આનો મતલબ શું. ફ્રીનો મતલબ શું થાય કે મફત, અને નિષ્પક્ષ. ફેરનો મતલબ શું થાય, નિષ્પક્ષ, એટલે કે કોઈ પણ એક પક્ષ તરફ ઝૂકીને નહીં પરંતુ નિષ્પક્ષ રીતે વ્યવસ્થિત ન્યાય થવો જોઈએ એવી રીતે. તો મફત અને નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ એવું ભારતના બંધારણની અંદર કીધેલું છે. તો કોન્સેપ્ટ ઓફ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એનો મતલબ કે મફત ઇલેક્શન થવું જોઈએ, એની સાથે બીજી કઈ કઈ વસ્તુ છે એ જોઈએ. ઇલેક્શન કમિશનના અંતર્ગત ડી લિમિટેશન ઓફ કોન્સ્ટિટ્યુશન્સી, જે બંધારણ સભાની જે કોન્સ્ટિટ્યુશન્સી હોય, બરાબર, લોકસભા, એનું એને લિમિટ નક્કી કરવાની કે કેટલા વિસ્તારની, કેટલા વિસ્તારના કેટલા સભ્યો એની અંતર્ગત આવશે. પછી પ્રિપેરેશન, બધી તૈયારી કરવાની, રિવિઝન ઓર અમેન્ડમેન્ટ ઓફ ઇલેક્ટોરલ રોલ્સ, ઇલેક્ટોરલ રોલ્સની અંદર સુધારો કરવાનો, અને બીજી કંઈ પણ ઘણી બધી વસ્તુ ભેગી થઈ અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નક્કી કરે છે, બરાબર. પોલિટિકલ સાથે સાથે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની અંદર પોલિટિકલ એટલે કે રાજનીતિક રીતે સ્વતંત્રતા અને સમાનતા, પોલિટિકલ લિબર્ટી અને ઇક્વાલિટી, આ બંને વસ્તુનો પણ એના અંતર્ગત સમાવેશ થાય છે. જો ફ્રી એટલે તો મફત ખબર પડી ગઈ, ફેર એટલે વ્યાજબી પણ થઈ શકે છે, યોગ્ય પણ થઈ શકે છે, ઉચિત અથવા નિષ્પક્ષ. અહીંયા આપણે નિષ્પક્ષની વાત કરી રહ્યા છીએ કે નિષ્પક્ષ રીતે ઇલેક્શન ચૂંટણી થવી જોઈએ. પર્સનલ રાઇટ, દરેક કોઈ પણ વોટર્સ હોય, વોટર એટલે કે મતદાતા, એનો જે પર્સનલ રાઇટ, એનો જે પોતાનો અધિકાર જે છે, એની સામાજિક, એની પોલિટિકલ, રાજનીતિક સ્વતંત્રતા, ફ્રી થિંકિંગ, પોતાની જે ફ્રી રીતે વિચારવાની સ્વતંત્રતા જે છે એ પણ એને આ ચૂંટણી અંતર્ગત મળવી જોઈએ મત આપવામાં આવે ત્યારે. એવું ન થવું જોઈએ કે એને કોઈ વ્યક્તિ આવી અને ઇન્ફ્લુએન્સ કરી જાય, એની ઉપર કોઈ બીજો વ્યક્તિ પ્રભાવ પાડી જાય અને એના કારણે એ કોઈ એક પાર્ટીને મત આપી દે, એવું બનવું જોઈએ નહીં. એ ફ્રી એન્ડ ફેર ઇલેક્શનનું ઉલ્લંઘન કહી શકાય છે, બરાબર. જેમ કે આપણે થોડા સમય પહેલાં જોયેલું હતું કે ફેસબુક દ્વારા અમુક વોટર્સને ઇન્ફ્લુએન્સ કરવામાં આવે છે, તો એ એક રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કહી શકાય નહીં. રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર, એ પણ એક રીતનો ફંડામેન્ટલ રાઇટ છે. નોટ અંડર ધ ઇન્ફ્લુએન્સ ઓફ પાર્ટી ડિસિપ્લિન, પાર્ટી દ્વારા પણ અમુક પ્રકારની આવી વસ્તુ જે છે એ ઇન્ફ્લુએન્સ એટલે કે પ્રભાવ પાડી શકાય નહીં. જ્ઞાતિ, જાતિ, કાસ્ટ, રિલિજિયન, ક્રીડ, સેક્સ, લેંગ્વેજ, ભાષા, જન્મસ્થળ, આ કોઈના આધારે મત માંગી શકાય નહીં, બરાબર. કોઈ પણ જે એમપી અથવા એમએલએ હોય તો એ આ કોઈ વસ્તુના નામ ઉપર આપણી પાસે મત માંગી શકે નહીં, એ એક રીતે ઉલ્લંઘન છે, બરાબર. તો આ તમને ખબર જોઈએ ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની અંદર મતલબ કે આ ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે ફ્રી એન્ડ ઇલેક્શન આર ધ ફાઉન્ડેશન ઓફ ડેમોક્રેટિક
ઓફ ધ ગવર્મેન્ટ એટલે કે લોકશાહી, જે લોકશાહી દેશ હશે, લોકશાહી દેશની અંદર મફત અને નિષ્પક્ષ ઇલેક્શન થાય એ એક રીતે ફાઉન્ડેશન સ્ટોન છે. કારણ કે જો મફત અને નિષ્પક્ષ ઇલેક્શન, મફત અને નિષ્પક્ષ ચૂંટણી થશે તો જ તે એક રીતે લોકશાહીનું પ્રથમ પગથિયું જે છે એ મજબૂત બનશે. એટલે કે એ બંને એની બેકબોન કહી શકાય, એની માટે બંને એકબીજાને પૂરક છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એણે કાયદા દ્વારા એવું પણ કીધેલું છે કે હવે જો એક વસ્તુ સમજીએ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ચૂંટણી પંચને કાયદા દ્વારા અમુક અમુક પ્રકારના એવા પાવર્સ, એવી સત્તા મળેલી છે કે એ 6 મહિના પહેલાં જ્યારે પણ 5 વર્ષની સત્તા પૂરી થવાની હોય, કોની, લોકસભાની અથવા લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાની, રાજ્યની અંદર વિધાનસભાની અને કેન્દ્રની અંદર લોકસભાની 5 વર્ષની મુદત પૂરી થવાની હોય એની પહેલાં 6 મહિના સુધી, એની પહેલાંના 6 મહિના સુધી એ ગમે ત્યારે ઇલેક્શન એટલે કે ચૂંટણી કરાવી શકે છે. એવો પાવર કોને મળેલો છે? ઇલેક્શન કમિશનને. પ્રશ્ન પૂછાઈ જાય કે ક્યારે કરાવી શકે? તો લોકસભા અને વિધાનસભાની અંદર જ્યારે એમની મુદત પૂરી થવાની હોય એના 6 મહિના પહેલાં ગમે ત્યારે કરાવી શકે, 5 વર્ષની મુદત આવે ત્યારે. બરાબર, 6 મંથ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશનલ ડિફાઇન્ડ લિમિટ. આ 6 મહિના નક્કી કોણે કરેલા? તો એ ઇલેક્શન કમિશને જાતે નથી નક્કી કરેલા, બંધારણ સભાની અંદર અને ખાસ કરીને બંધારણની અંદર આ 6 મહિનાની મુદત લખેલી છે, કીધેલું છે કે બિટવીન ટુ સીઝન્સ એટલે કોઈ પણ બે હોય, બે સિઝન એની વચ્ચે 6 મહિનાથી વધારે એનું અંતર હોવું જોઈએ નહીં, એટલે 6 મહિનાની અંદર તો ઇલેક્શન કરાવવું જ પડે. બરાબર, એવું ક્યાં કીધેલું છે? તો કે લોકસભા માટે, લોકસભા હાઉસ એસેમ્બલી માટે આર્ટિકલ 85(1) એટલે કે 85(1) નંબરની કલમમાં કીધેલું છે. કોની માટે? લોકસભા માટે. અને આર્ટિકલ 174(1) એટલે કે 174(1) નંબરની કલમમાં વિધાનસભા માટે કીધેલું છે કે બે ચૂંટણી વચ્ચે અથવા તો આ જે સિઝન હશે એ બેની વચ્ચે 6 મહિના કરતાં વધારેનું અંતર હોવું જોઈએ, એટલે કે 6 મહિનાની અંદર તો ચૂંટણી કરાવવી જ જોઈએ. પરંતુ અમુકવાર ઇલેક્શન કોઈ કારણોસર પોસ્ટપોન એટલે કે મુલતવી રાખવા પણ પડે છે. આ નક્કી કોના દ્વારા કરવામાં આવે? તો એ જોઈએ. પહેલાં તો એક વખત જે ઇલેક્શન, ચૂંટણી નક્કી કરવામાં આવે તો પછી એ જ સમયે થવા જોઈએ. પરંતુ તેમ છતાં પણ અમુક એક્સેપ્શનલ એટલે કે અમુક સ્પેશિયલ પરિસ્થિતિ આવી જાય તો ઇલેક્શન, ચૂંટણી જે છે એને પોસ્ટપોન એટલે કે મુલતવી રાખવા પણ પડે છે. જેમ કે અત્યારની જ વાત લઈએ, અત્યારે કોવિડ આવી ગયો તો પછી રાજ્યસભાની જે ઇલેક્શન, રાજ્યસભાની ચૂંટણી જે છે એને મુલતવી રાખવી પડી. તો આવે અમુક સ્પેશિયલ કેસની અંદર એવું પણ કરી શકાય છે. બરાબર, પછી અહીંયા એવું ન કહેવા જવાય કે આ તો આમાં લખેલું છે ને, આમાં તો એવું લખેલું છે કે 6 મહિનાની અંદર ઇલેક્શન કરાવી દેવાના, તો કેમ ન કરે? તો એની માટે એક વસ્તુ સમજો કે આર્ટિકલ 324 નંબરની કલમની અંદર શું આપેલું છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ચૂંટણી પંચ, અને 324 નંબરની કલમની અંદર જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને અમુક પ્રકારના સ્પેશિયલ પાવર્સ પણ આવેલા છે. બરાબર, તો પછી એવા કેસની અંદર એ પોતાના સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરે અને એમ કહે કે હવે આ 6 મહિનાની અંદર ઇલેક્શન કંડક્ટ થઈ શકે એમ નથી, એટલે હવે અમે અત્યારે ઇલેક્શન કંડક્ટ નહીં કરાવી. અને એની માટે એ શું કરે? એ સરકારને, કેન્દ્ર સરકારને, જે આપણી પાર્લામેન્ટ, સંસદ જે છે, ત્યાં જવાબ આપે, ત્યાં એવું કહે ઇલેક્શન કમિશન કે અમે અત્યારે આ પરિસ્થિતિના કારણે, આ કારણોના અનુસાર અમે અત્યારે ઇલેક્શન કંડક્ટ કરાવી શકતા નથી. બરાબર, એટલે પછી શું કરવામાં આવે? તો પછી કેન્દ્ર સરકાર શું કરે કે માની લો કે જે તે રાજ્યની રાજ્ય સરકારની વાત છે, અત્યારે બિહારની વાત છે. બરાબર, બિહારમાં તો અત્યારે ઇલેક્શન થાય છે, પરંતુ કદાચ માની લો કે કોવિડની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોત અને બિહારમાં ઇલેક્શન થઈ શકે એવું જ ન હોત, તો પછી ચૂંટણી પંચ કેન્દ્ર સરકારને સંસદની અંદર એવી જાહેરાત કરે તો પછી કેન્દ્ર સરકાર પોતાના મત અનુસાર, પોતાના વિવેક અનુસાર નિર્ણય લેત. કેવો નિર્ણય લેત? કાં તો એવો નિર્ણય લઈ શકે કે બિહારની અંદર પ્રેસિડેન્ટ રૂલ, રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે, અથવા તો એવો નિર્ણય લઈ શકે કે બિહારના જે સીએમ જે છે એમની મુદત 6 મહિના માટે, 6 મંથ માટે એક્સટેન્ડ વધારી દેવામાં આવે. કોઈ પણ એમને અનુસાર નિર્ણય લઈ શકે છે. બરાબર, ત્યારે ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ પોતાનો સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરે છે. હવે ઇલેક્શન, ચૂંટણીને પોસ્ટપોન, મુલતવી રાખવી હોય તો એની માટે આર્ટિકલ 153(153) કલમ આપેલી છે આરપી એક્ટ 1951ની અંદર. આરપી એક્ટ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ 153 નંબરની કલમની અંદર કીધેલું છે કે 324 નંબરની કલમનો ઉપયોગ કરી અને ચૂંટણી પંચ પોતાના સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરી અને જે ચૂંટણીની તારીખ હશે એની અંદર ફેરફાર કરી શકશે, એનો ટાઈમ વધારી શકશે, એના ટાઈમની અંદર કોઈ પણ ફેરફાર કરી શકશે, એટલું સમજો. બરાબર, શુડ નોટ ગો બિયોન્ડ, પરંતુ 6 મહિનાથી વધારે નહીં જઈ શકે, પરંતુ અમુક પરિસ્થિતિ થઈ જાય તો એવું કરી પણ શકે. શુડ નોટ ગો બિયોન્ડ ધ ડેટ ઓફ નોર્મલ ડિસોલ્યુશન ઓફ ધ લોકસભા અને એસેમ્બલી. લોકસભા અને વિધાનસભાની વાત કરવામાં આવી છે, કારણ કે તમને ખ્યાલ હશે કે રાજ્યસભા એ તો પરમેનન્ટ હાઉસ છે, એ તો કાયમી ગૃહ છે, એ તો ક્યારેય એનો ડિસોલ્યુશન એનું તો ક્યારેય થતું નથી. તો આ બધી વસ્તુ તમને ખબર છે. હવે ચૂંટણી પંચ સંબંધિત અમુક પ્રકારના આર્ટિકલ જોઈએ તો બંધારણની અંદર 324 નંબરની કલમની અંદર ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી છે. ટોટલ 3 ચૂંટણી કમિશનર હોય છે. બરાબર, ટોટલ 3 હોય છે, 1+2. બરાબર, એક હોય એ મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને બીજા બે એના સહાયક ચૂંટણી કમિશનર હોય છે, પરંતુ ત્રણેયના પાવર, પગાર, ભથ્થા, બધી વસ્તુ એક સમાન હોય છે. 325 નંબરની કલમની વાત કરીએ તો 325 નંબરની કલમ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ આના આધારે મત આપવા બાબતે
ભેદભાવ કરી શકાશે નહીં, ડિસ્ક્રિમિનેટ એટલે કે ભેદભાવ નહીં કરી શકે, એટલે કે કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિ જ્ઞાતિ આ કોઈના આધારે એવું નહીં કહી શકે કે તમે આ જાતિના છો, તમે આ ધર્મના છો, તમારો જન્મ અહીંયા થયેલો છે, આ બધી વસ્તુ આપી અને એવું ન કહી શકે કે તમે મત ન આપી શકો. એવું કોણે કીધું? 325 નંબરની કલમમાં બંધારણમાં જ લખી રાખેલું. 326 નંબરની કલમની અંદર શું કીધેલું છે? તો 326 નંબરની કલમની અંદર કીધેલું છે કે હાઉસ ઓફ પીપલ એટલે કે લોકસભા અને લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા બંનેની અંદર જે 18 વર્ષ કરતી વધારે ઉંમરના વ્યક્તિ જે છે એ બધા એની અંદર મત આપી શકશે. બરાબર, કે જેને એક રીતે શું કહેવાય, બેઝિસ ઓફ એડલ્ટ ફ્રેન્ચાઇઝ સફરેજ, એડલ્ટ ફ્રેન્ચાઇઝ સફરેજ એટલે કે 18 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિ જે છે એ મત આપી શકશે, એવું ભારતીય બંધારણમાં ક્યાં લખેલું છે? 326 નંબરની કલમમાં. 327 નંબરની કલમ જોઈએ તો પાવર ઓફ પાર્લામેન્ટ એટલે કે સંસદ પાસે એવી સત્તા આવેલી છે કે એ ઇલેક્શનના લેજિસ્લેશન માટેના અમુક પ્રકારના કાયદા બનાવી શકે છે, જેમ કે આરપી એક્ટ બનાવેલો છે. બરાબર, તો એવા અમુક પ્રકારના કાયદા સંસદ બનાવી શકે છે. કોની માટે? તો કે ઇલેક્શન માટેના, ઇલેક્શનના લેજિસ્લેશન માટેના. 328 નંબરની કલમ જોઈએ તો પાવર ઓફ લેજિસ્લેટર ઓફ અ સ્ટેટ ટુ મેક પ્રોવિઝન વિથ રિસ્પેક્ટ ટુ ઇલેક્શન ટુ સચ લેજિસ્લેટર, રાજ્ય જે છે એ પણ આ પ્રકારના અમુક કાયદા બનાવી શકે છે. 329 નંબરની કલમ શું કહે છે? કે બાર ટુ ઇન્ટરફિયરન્સ બાય કોર્ટ્સ ઇન ઇલેક્ટોરલ મેટર્સ, અમુક અમુક પરિસ્થિતિની અંદર ઇલેક્ટોરલ મેટર્સ હશે, ઇલેક્શન ચૂંટણીને લગતા અમુક બાબતો હશે, તો એના અંતર્ગત કોર્ટ જે છે એ કોઈ ઇન્ટરફિયર એટલે કે દખલગીરી કરશે નહીં. એવું કોણે કીધું? 329 નંબરની કલમ. મોસ્ટ એમપી છે 324 અને 326. 326માં શું આપેલું છે? કે 18 વર્ષની ઉંમરવાળા જે છે એ મત આપી શકશે, પરંતુ મત ક્યાં આપશે? તો મત આપશે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર હશે, કારણ કે તમને ખ્યાલ હશે રાજ્યસભામાં આપણે મત નથી આપવાનો હતો, ત્યાં ઇનડાયરેક્ટ ઇલેક્શન થાય છે, અને લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભામાં આપણે મત આપવાનો હોય છે, પરંતુ જે એમએલસી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ અથવા લેજિસ્લેટિવ કાઉન્સિલ વિધાન પરિષદમાં પણ આપણે મત નથી આપવાનો હતો, એ પણ ઇનડાયરેક્ટ થાય છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમને એવું થાય કે શું ભારતની અંદર ક્યારે ઇલેક્શનને આવી રીતે પોસ્ટપોન કરવામાં આવેલા છે? તો તમને ખબર પડી ગઈ હશે, એક તો અત્યારે તે રાજ્યસભાના ઇલેક્શન પોસ્ટપોન કરાવી દીધા, એની પહેલાં ક્યારે કરવામાં આવેલા હતા? તો 1991ની અંદર પાર્લામેન્ટરી ઇલેક્શન્સ એટલે કે સંસદના જે લોકસભાના જે ઇલેક્શન હતા એને પોસ્ટપોન કરી દીધેલા હતા 3 વીક માટે, 3 અઠવાડિયા માટે. કેમ? કારણ કે રાજીવ ગાંધીનું એસેસિનેશન થઈ ગયેલું હતું. વોટ ઇઝ એસેસિનેશન? એસેસિનેશનનો મતલબ હત્યા. રાજીવ ગાંધીની હત્યા થઈ ગયેલી હતી જ્યારે એમને તમિલનાડુમાં કેમ્પેઇન કરવા ગયા હતા ત્યારે, એટલે 3 અઠવાડિયા સુધી એ જે ઇલેક્શન જે છે એ પોસ્ટપોન કરેલા હતા. માર્ચ 2020ની અંદર વાત કરીએ તો 18 જેટલી રાજ્યસભાની સીટ હતી એની માટેના ઇલેક્શન પણ પોસ્ટપોન કરેલા હતા કોવિડની મહામારીના લીધે. બરાબર, એટલે આવું ભૂતકાળમાં પણ થયેલું છે. ઇલેક્શન પોસ્ટપોન કરવા માટે અમુક પ્રકારના ગ્રાઉન્ડ હોવા જોઈએ. એ કહેવાય 172 નંબરની કલમ એવું કહેલું છે કે રાજ્યની અંદર જો ઇમરજન્સી હશે તો 1 વર્ષ સુધી જે છે એ ઇલેક્શન જે છે ચૂંટણી એ પોસ્ટપોન મુલતવી રખાશે. 1 વર્ષ સુધી ચૂંટણી નહીં કરે તો ચાલશે. એવું કોણે કીધું? 172 નંબરની કલમમાં કીધું. પરંતુ ઇમરજન્સી હોવી જોઈએ, રાષ્ટ્રપતિ શાસન કે ઇમરજન્સી લાગેલી હોવી જોઈએ. અને રાષ્ટ્રપતિ શાસન અથવા ઇમરજન્સી હટી જાય એના છ મહિના પછી પણ ઇલેક્શન નહીં કરે તો ચાલશે. એટલે એક રીતે જોઈએ તો 1.5 વર્ષની સમય મર્યાદા આપે છે. 1.5 વર્ષ પછી તો ઇલેક્શન કરવા જ પડે. કોઈ પણ રાજ્યની વાત કરવામાં આવે છે કઈ કલમ અંતર્ગત? 172 અંતર્ગત. પછી વાત કરીએ નો સ્પેસિફિક લીગલ પ્રોવિઝન, પરંતુ આની બાબતે કોઈ બીજો કોઈ એવો અલગ કાયદો એટલે કે એક્ટ અથવા લો એવો કોઈ બનાવેલું નથી. હવે નોન ઇમરજન્સી સિચ્યુએશનની વાત કરીએ તો નોન ઇમરજન્સી આ તો આપણે જે વાત કરેલી કે 1 વર્ષને બીજા 6 મહિના એ તો ઇમરજન્સી લાગેલી હોય ત્યારે, કટોકટી લાગેલી હોય ત્યારે, પરંતુ નોન ઇમરજન્સી સિચ્યુએશન માટે આવો કોઈ પણ પ્રકારનો કાયદો કે લીગલ પ્રોવિઝન છે નહીં. તેમ છતાં પણ અમુક વાર કોઈ રાજ્યની અંદર લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા ન જળવાયેલા હોય, નેચરલ કેલામિટી અમુક પ્રકારની કુદરતી આપત્તિ આવી ગઈ જેમ કે ભૂકંપ, ફ્લડ્સ આવી બધી વસ્તુ આવી રહી હોય, તો સુપ્રીમ કોર્ટ પોતાની 324 નંબરની કલમ પ્રમાણે સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરી અને એમ કહી દે કે હવે અત્યારે ઇલેક્શન નથી યોજવા. બરાબર, પાવર્સ અંડર 153 સેક્શન 153 જે આરપી એક્ટ 1951 સેક્શન 153 એવું પણ કહે છે કે ઓનલી આફ્ટર એન ઇલેક્શન શેડ્યુલ્ડ હેઝ બીન નોટિફાઇડ પછી તેનો ઉપયોગ થઈ શકે છે. પોસ્ટપોન બિહાર ઇલેક્શન, ઇલેક્શન કમિશન દ્વારા આજે બિહારના જે ઇલેક્શન જે છે એને પોસ્ટપોન કરવાની વાત હતી ત્યારે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવરનો ઉપયોગ કરેલો હતો, એ મેં તમને પહેલે જ કીધું 324માં આપેલી છે. ગવર્મેન્ટ કેન ડિસાઇડ, જો મેં તમને આ બધું કીધેલું કે 324 અનુસાર જો એનો ઉપયોગ કરે કે પોસ્ટપોન કરવામાં આવશે તો સંસદ નક્કી કરે કે આ શું કરવું છે, ચીફ મિનિસ્ટરને 6 મહિના સુધી વધારે સમય રહેવા દેવું છે કે પછી અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાવવું છે, એ કોણ નક્કી કરે? એ સંસદ નક્કી કરે.
બીજી હવે મહત્વની ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો સિરી સેલમ પાવર હાઉસ, સિરી સેલમ નામનો એક પાવર હાઉસ છે, પાવર પ્લાન્ટ કે જ્યાં વીજળી બનાવવાનું કામ કરવામાં આવતું હોય. આ એક હાઇડ્રલ પાવર પ્રોજેક્ટ છે, અથવા તો હાઇડ્રલ પાવર પ્રોજેક્ટ એટલે કે નદીના પાણીમાંથી અથવા તો પાણીમાંથી વીજળી બનાવવામાં આવતી હોય એવો ક્યાં છે, સિરી સેલમ. અહીંયા 9 લોકોનું મૃત્યુ થઈ ગયું. કેમ? કારણ કે એના પાવર હાઉસના યુનિટની અંદર આગ લાગી ગઈ, વીજળી બનાવતા હતા, ઇલેક્ટ્રિકસિટી પાવર હાઉસની અંદર આગ લાગી ગઈ તો 9 જણા મરી ગયા. તો આપણી માટે મહત્વનું શું છે એ જોઈએ. 9 પીપલ, જેની અંદર 5 જણા તો એન્જિનિયર હતા, એ મરી ગયા. સ્ટેટ રન હાઇડ્રલ સ્ટેશન એટલે કે સરકાર, ત્યાંની જે રાજ્ય સરકાર છે એ ચલાવતી હતી હાઇડ્રલ સ્ટેશન એટલે કે પાણીમાંથી વિદ્યુત બનાવતા હતા. સિરી સેલમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ? તેલંગાણાની અંદર. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે સિરી સેલમ પ્રોજેક્ટ કેવો છે, તો કે હાઇડ્રલ પ્રોજેક્ટ છે એટલે કે પાણીમાંથી બનાવ. કઈ જગ્યાએ છે? તેલંગાણાની અંદર. અક્રોસ કૃષ્ણા રિવર, મેં તમને કીધું કે હાઇડ્રલ પ્રોજેક્ટ એટલે પાણીમાંથી બનાવતો હોય તો કયા પાણીમાંથી? કૃષ્ણા નદી જે છે, કૃષ્ણા નદી એના પાણીમાંથી બનાવે છે. 150 મેગાવોટનો યુનિટ હતો, બરાબર. આગ લાગી ગઈ એવો પ્રશ્ન નહીં પૂછે કે ક્યાં આગ લાગી ગઈ, પ્રશ્ન એવો પૂછે છે કે કેવો યુનિટ હતો, તો કે હાઇડ્રલ. કઈ જગ્યાએ? તો કે તેલંગાણાની અંદર. આ બધી વસ્તુ પૂછાશે. પાવર સ્ટેશન જે છે સેટઅપ વિથ લોન, આ જે પાવર સ્ટેશન સિરી સેલમ પાવર સ્ટેશન જે છે અહીંયા જો આપેલું, એ પાવર એ બનાવવા માટે 600 કરોડ રૂપિયાની લોન મળેલી હતી ભારતને. કોની? જાપાનીઝ બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન, જાપાન તરફથી આપણને એની માટે લોન મળેલી હતી. અને બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આ જે પાવર પ્લાન્ટ જે છે એની અંતર્ગત અમુક પ્રકારની સ્પેશિયલ અરેન્જમેન્ટ, સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. કેવી સ્પેશિયલ વ્યવસ્થા? કે એ પાવર પ્લાન્ટની અંદર અમુક પ્રકારની નાનામાં નાની વસ્તુ, નાનામાં નાનો ફોલ્ટ સર્જાઈ જાય, માઇનોર ફાયર, નાનામાં નાની ફાયર પણ જોવા મળે તો તે ઓટોમેટિક શટ ડાઉન થઈ જાય છે. તો આ એક રીતે વિચારવા જેવો પ્રશ્ન છે કે આની અંદર આવી ઘણી બધી સ્પેશિયલ અરેન્જમેન્ટ હતી કે નાનામાં નાની ફાયર, નાનામાં નાની આગ જોવા મળે, તેમ છતાં પણ તે ઓટોમેટિક શટ ડાઉન થઈ જાય, તો તેમ છતાં પણ આગ કેમ લાગી ગઈ, અને તેમ છતાં પણ આ 8-9 જણા જે મરી ગયા, જેમાં 5 એન્જિનિયર હતા, એ બધા કેમ મરી ગયા, એ એક વિચારવા લાયક પ્રશ્ન છે. પ્રોજેક્ટ હેઝ બીન ડિઝાઇન્ડ, એની ડિઝાઇન એવી રીતે કરવામાં આવેલી છે કે એને આઉટસાઇડ ધ લોકેશન, આઉટસાઇડ ધ પ્રોજેક્ટ, પ્રોજેક્ટની બહારના વિસ્તારમાંથી પણ એને કંટ્રોલ કરી શકાય, રિમોટ દ્વારા કંટ્રોલ કરી શકાય, કે કાંઈ પણ વસ્તુ આની અંદર કંટ્રોલ કરવી હોય તો એ બહારથી પણ કંટ્રોલ કરી શકાય. તો મતલબ કે ઘણી એવી સારી અરેન્જમેન્ટ હતી, તેમ છતાં પણ આગ લાગી ગઈ, તો એ એક વિચારવા વાળો પ્રશ્ન છે. અને નો બડી ઇઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, હજી સુધી કોઈને ખબર નથી પડી ગઈ કે આગ લાગવાનું કારણ શું છે. રિપોર્ટ્સ એવા આવી રહ્યા છે કે ફાયર જે છે, આગ એક કરતાં વધારે જગ્યાએ લાગેલી છે, તો એ ટેકનિકલી પોસિબલ નથી એટલે હજી સુધી એનું કારણ મળેલું નથી. અને આ જે પ્રોજેક્ટ જે છે એની ડિઝાઇન એવી રીતે બનાવેલી છે કે કોઈ એક જ જગ્યાએ આગ લાગે, એક કરતાં વધારે જગ્યાએ આગ લાગવી એ એક રીતે ઇમ્પોસિબલ જેવું છે. તો કઈ રીતે લાગેલી એ હવે સમસ્યા છે, એ હવે પછી આગળ જતાં ખબર પડશે કે કઈ રીતે લાગેલી. સિરી સેલમ ડેમ વિશે થોડી વાત કરીએ તો સિરી સેલમ ડેમ એ આંધ્રપ્રદેશમાં આવેલો છે અને કૃષ્ણા નદી ઉપર આવેલો છે. જો આની પહેલાં જે વાત કરતા હતા એ સિરી સેલમ પાવર પ્રોજેક્ટની વાત કરતા હતા, હાઇડ્રલ પાવર પ્રોજેક્ટનો મતલબ વીજળી બનાવી પાણીમાંથી, એ કઈ જગ્યાએ હતો, એ તેલંગાણાની અંદર. અને અત્યારે સિરી સેલમ ડેમ જે છે, ડેમ ક્યાં આવેલો છે, કૃષ્ણા નદી ઉપર આંધ્રપ્રદેશમાં, આ તમને ખબર હોય છે. અને નાલામાલા હિલ એ એક પર્વત છે, વેસ્ટર્ન ઘાટનો ભાગ છે, એની ઉપર આવેલો છે. જો અહીંયા તમે મેપ જોઈ શકો છો, આખે આખો મેપ એટલે કે ભારતનો નકશો છે, અહીંયા ગુજરાત છે અને આંધ્રપ્રદેશ છે એ અહીંયા છે, આંધ્રપ્રદેશ, બરાબર. આ જગ્યાની વાત કરવામાં આવે છે. હવે થોડી કૃષ્ણા નદીની પણ વાત કરી લઈએ તો કૃષ્ણા નદી જે છે એ પહેલાં તો 4 રાજ્યમાંથી પસાર થાય છે. કેટલા? 4 રાજ્યમાંથી. એનું ઉદગમ સ્થાન શું છે? પહેલાં તો દક્ષિણ ભારતની વાત કરીએ અથવા તો પેનિન્સ્યુલર ઇન્ડિયા, દક્ષિણ ભારતની વાત કરીએ તો એમાં બીજા નંબરની સૌથી મોટી નદી છે ગોદાવરી નદી. પછી દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ છે? તો ગોદાવરી. બીજા નંબરની સૌથી મોટી નદી કઈ છે? તો એ કૃષ્ણા નદી. એનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો મહારાષ્ટ્ર રાજ્યની મહાબળેશ્વર નામની જગ્યા, સતારાની અંદર મહાબળેશ્વર નામની જગ્યા જે છે ત્યાં એનું ઓરિજિનેટ ઉદ્ભવ સ્થાન આવેલું છે, બરાબર. મહારાષ્ટ્રની અંદર 300 કિલોમીટર જેટલી વહે છે. પછી 4 રાજ્યમાંથી વહે છે. 4 રાજ્ય કયા કયા છે? તો કે મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશ. અહીંયા મેપની અંદર જોવાની કોશિશ કરી, અહીંયા મહારાષ્ટ્ર, અહીંયા કર્ણાટક, અહીંયા તેલંગાણા અને આ આંધ્રપ્રદેશ, આવી રીતે વહે છે. અને પછી લાસ્ટમાં ક્યાં એનું અંતિમ સ્થાન કયું છે? તો બે ઓફ બેંગલ, બંગાળની ખાડીની અંદર એ જતી રહે છે. અહીંથી મહારાષ્ટ્રમાં ઉદ્ભવ થાય છે અને પછી કર્ણાટકમાં જાય, પછી તેલંગાણામાં જાય અને પછી આંધ્રપ્રદેશમાં જાય. તો આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે આની ટ્રિબ્યુટરીઝ, કૃષ્ણાની સહાયક નદીઓ વિશે વાત કરીએ તો સહાયક નદી એની કઈ કઈ છે? તુંગભદ્રા, માલપ્રભા, કોયના, ભીમા, ઘટપ્રભા, એરલા, વરના, ડિંડી, મુસી અને દૂધગંગા, આ બધી જે છે એ એની ટ્રિબ્યુટરી સહાયક નદીઓ છે. બધી યાદ રહી તો ઠીક છે, બાકી તમને એક આઈડિયા હોવો જોઈએ કે આવી કંઈક નદીઓ છે. બીજું તમારી મહત્વની વસ્તુ, આ ભીમા નદી જે છે એ મોસ્ટ એમ્પી છે, એ તમારે યાદ રાખવાની છે. કારણ કે ભીમા નદી જે છે એ આની પહેલાં પણ ચર્ચામાં હતી. કેમ? કારણ કે થોડા સમય પહેલાં ભીમા નદી ઉપર ઇન્ડિયન રેલવે દ્વારા સૌથી મોટો બ્રિજ બનાવવામાં આવેલો હતો, સાઉથ વેસ્ટર્ન રેલવેનો ભીમા નદી ઉપર સૌથી મોટો બ્રિજ બનાવવામાં આવેલો હતો. આના વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો કે જેમાં મેં બધી
વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. જો એનું ટાઇટલ પણ કંઈક આવું હતું અને 9 મિનિટનો જ વિડીયો હતો એ તમે જોઈ શકો છો, એમાં બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે કે બ્રિજ શા માટે મહત્વનો હતો. કૃષ્ણા નદી વિશે થોડી બીજી મહત્વની વાત કરીએ તો કૃષ્ણા નદી ઉપર અત્યારે આ પટ્ટીસીમા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. પટ્ટીસીમા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, પટ્ટીસીમા એ પ્રોજેક્ટનું નામ છે. ઇરિગેશનનો મતલબ શું થાય? ઇરિગેશનનો મતલબ થાય સિંચાઈ. લિફ્ટનો મતલબ શું થાય? લિફ્ટનો મતલબ થાય ઊંચકવું, પાણીને ઊંચું કરી અને કોઈ બીજી જગ્યાએ લઈ જવાનું. લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનો મતલબ શું થાય? કે પાણીને ઊંચું કરીને અથવા પાણીને ફોર્સ કરીને, પાણીને પ્રેશર આપીને નીચેથી ઉપરની જગ્યાએ અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, એને લિફ્ટ કરવાનું પાણીને, એની માટે સિંચાઈનો પ્રોજેક્ટ છે. બરાબર, કયો? પટ્ટીસીમા પ્રોજેક્ટ. એ ભારતનો ફર્સ્ટ રિવર લિંકિંગ પ્રોજેક્ટ, ભારતનો પ્રથમ એવો પ્રોજેક્ટ છે કે જે નદીઓને લિંક કરવાની કોશિશ કરશે, બે અલગ અલગ નદીને જોડવાની કોશિશ કરશે. કઈ કયો પ્રોજેક્ટ? પટ્ટીસીમા પ્રોજેક્ટ. પટ્ટીસીમા પ્રોજેક્ટ, પટ્ટીસીમા પ્રોજેક્ટની અંદર બે નદીને જોડવામાં આવશે. કઈ કઈ બે નદી? તો ગોદાવરી અને કૃષ્ણા. ગોદાવરી અને કૃષ્ણા તમને ખબર પડી ગઈ છે, ગોદાવરી દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે, કૃષ્ણા બીજા નંબરની સૌથી મોટી છે. તો દક્ષિણ ભારતની બે સૌથી મોટીને મોટી નદીને જોડવાનો, લિંક કરવાનો પ્રોજેક્ટ કયો છે? પટ્ટીસીમા પ્રોજેક્ટ. અને એ જે પ્રોજેક્ટ બંનેને જે લિંક કરશે એને કોના દ્વારા લિંક કરશે? તો એની માટે એક કેનાલ બનાવવામાં આવશે. એ કેનાલનું નામ શું હશે? પોલાવરમ રાઇટ કેનાલ. પોલાવરમ રાઇટ કેનાલ. બરાબર, પ્રશ્ન પૂછે જે પોલાવરમ પ્રોજેક્ટ, તો એ પણ નદીઓને લિંક કરવા માટેનો પ્રોજેક્ટ છે. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાતો હોય છે. આના અંતર્ગત શું કરવામાં આવશે? તો ગોદાવરી નદી તો એ સૌથી મોટી નદી છે, એ તમને ખબર પડી ગઈ. તો ગોદાવરી નદીનું વધારાનું પાણી જે છે, ગોદાવરી નદીનું સરપ્લસ વોટર, ગોદાવરી નદીનું વધારાનું પાણી જે છે એ કૃષ્ણા નદીમાં નાખવામાં આવશે. હવે તમને ખબર પડી જવી જોઈએ કે ગોદાવરીનું વધારાનું પાણી જે છે એ જ કૃષ્ણા નદીમાં જતું હોય. કેમ? કારણ કે ગોદાવરી મોટી નદી છે, તો ગોદાવરીમાં જ વધારાનું પાણી હોય ને. કૃષ્ણા તો એની કરતાં નાની પાણી, નાની નદી છે, તો કૃષ્ણાનું ગોદાવરીમાં ન જાય કારણ કે ગોદાવરી મોટી છે. તો આ તમને ખબર જોઈએ કે ગોદાવરીનું વધારાનું પાણી કૃષ્ણામાં જશે. અહીંયા મેપની અંદર પણ જોઈ શકો છો કે આ આંધ્રપ્રદેશ, અહીંયા સિરિસેલમ ડેમ, આ એનો ફોટો પણ આવેલો છે. કુર્નૂલ નામની જગ્યા પણ આવેલી છે. અને જો આ બે અલગ અલગ નદી જે છે એ અહીંયા મિક્સ થઈ છે, બંનેને લિંક કરવાની કોશિશ કરવામાં આવશે. આ મેપની અંદર પણ તમે જોઈ શકો છો કે આ આખી આખી કૃષ્ણા નદીની વાત કરવામાં આવે છે. મહારાષ્ટ્રથી એનો ઉદ્ભવ થઈ છે, મહારાષ્ટ્ર પછી કર્ણાટકમાં આવે, પછી અહીંયા આંધ્રપ્રદેશની અંદર આવે છે. બરાબર, તો આ બધી વસ્તુ તમને ખબર છે. બે ઓફ બેંગાલની અંદર એનો અંત થઈ જાય છે, બંગાળની ખાડીમાં અંત થઈ જાય છે. આ મેપની અંદર પણ તમે બધી સારી એવી નદી જોઈ શકો છો કે આ નર્મદા નદી છે, આ ગોદાવરી નદી છે, આ મહાનદી છે, આ કૃષ્ણા નદી છે અને આ કાવેરી નદી છે. અત્યારે આપણે કૃષ્ણા નદીની અને ગોદાવરી નદીની અહીંયા એ લિંક થવાની છે. અગેન્સ્ટ ઇનિશિયલ એસ્ટેબ્લિશમેન્ટ ઓફ, આ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે કે આ લિંકિંગ જે ગોદાવરી અને કાવેરીનું જે, આ ગોદાવરી અને કાવેરી પણ આની પહેલા લિંક કરવાની વાત હતી, પરંતુ અત્યારે આપણે ગોદાવરી અને કૃષ્ણાનું જે લિંકિંગ જે છે એની વાત કરી રહ્યા છીએ. બરાબર, એનો ગોદાવરી અને કૃષ્ણા નદી લિંક કરવાની છે. બરાબર, અહીંયા આની પહેલાં એક એવો પ્રોજેક્ટ પણ હતો કે જેના અંતર્ગત કાવેરી અને ગોદાવરીને લિંક કરવાનો હતો, પરંતુ એ પછી ક્યારેક ડિટેલમાં ચર્ચા કરશું. અત્યારે આની વાત યાદ રાખીએ, ગોદાવરી અને કૃષ્ણાને લિંક કરવાની છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ફેર ક્રિટિસિઝમ ઓફ ગવર્મેન્ટ ઇઝ નોટ સેડિશન. સેડિશનનો અથવા તો સેડિશનનો મતલબ શું થાય? સેડિશનનો મતલબ થાય રાજદ્રોહ. તો રાજદ્રોહ એટલે શું? રાજદ્રોહનો મતલબ થાય આપણે રાષ્ટ્ર વિરુદ્ધ કંઈક આડી અવડી વસ્તુ બોલવી. આપણે એક રીતે રાજદ્રોહ, કોઈપણ વ્યક્તિ આતંકવાદી હોય તો એને રાજદ્રોહી કહી શકાય. રાજદ્રોહી કે દેશ વિરુદ્ધ કંઈક આડી અવડી વસ્તુ કરવી, દેશ વિરુદ્ધનો કંઈક ગુનો કરવી, દેશ વિરુદ્ધનો ગુનો, તો એને રાજદ્રોહ કહેવાય. કંઈક ચોરી કરી લેવી, કોઈકનું ખૂન કરી નાખવી, તો એને રાજદ્રોહનો કહેવાય. રાજદ્રોહ એટલે આખા આખા દેશ વિરુદ્ધ જ આપણે કંઈક બહુ મોટું કારનામું કરી નાખવી, તો એને રાજદ્રોહ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહે સેડિશન. તો વિનોદ દુઆ એક જર્નલિસ્ટ છે. વિનોદ દુઆ શું છે? એક પત્રકાર છે. એમની વિરુદ્ધ ઘણા સમયથી રાજદ્રોહનો, સેડિશનનો કેસ ચાલી રહ્યો છે. તો સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો છે. તો આ વિનોદ દુઆનું એવું કહેવાનું થાય છે, એમના વકીલનું એવું કહેવાનું થાય છે કે ફેર ક્રિટિસિઝમ ઓફ ગવર્મેન્ટ ઇઝ નોટ સેડિશન. એટલે કે સરકારનું, આપણે સરકારની આપણે અમુક પ્રકારની ટીકા કરીએ, ફેર ક્રિટિસિઝમ, નિષ્પક્ષ ટીકા કરીએ, એ એક રીતે સેડિશન એટલે કે રાજદ્રોહ નથી. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, ઘણા સમયથી તમે ન્યૂઝ ફોલો કરતા હશો તો તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી સેડિશનના કેસ જે છે એ વધી રહ્યા છે. અને ઘણા બધા લોકો, તજજ્ઞ લોકો એવું પણ કહે છે કે સરકાર જે છે એ સેડિશન એટલે કે રાજદ્રોહનો ખોટી રીતે ઉપયોગ કરી રહી છે. કે રાજદ્રોહનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે? કે સરકાર વિરુદ્ધ બોલવાવાળા જેટલા પણ લોકો જે છે, સરકાર વિરુદ્ધ બોલવાવાળા લોકો, એ બધા ઉપર સેડિશન, રાજદ્રોહનો કેસ ચલાવી રહી છે. તો આ એક રીતે મિસયુઝ, આ જે કલમ જે છે એનો મિસયુઝ થઈ રહ્યો છે. તો આપણે સમજીએ કે સેડિશન શું છે. તો અત્યારે એમને શું કીધું કે ફેર ક્રિટિસિઝમ ઓફ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ સરકારનો જે ફેર ક્રિટિસિઝમ, નિષ્પક્ષ ટીકા કરે, તો એ સેડિશન છે નહીં. સેડિશન જે છે એ આઈપીસીની, ઇન્ડિયન પિનલ કોડની 124A નંબરની કલમમાં આપેલી છે. ઇન્ડિયન પિનલ કોડની કઈ 124A નંબરની કલમની અંદર આવી છે. જ્યારે આપણું બંધારણ બનતું હતું, પહેલાં તો એક વસ્તુ સમજીએ, આઈપીસી જે છે એ 1860માં બનેલી હતી. 1860માં લોર્ડ મેકોલે બનાવેલી હતી. તો તમે સમજી શકો છો કે આજે
સેડિશન એટલે કે રાજદ્રોહનો ગુનો જે છે એ પણ અંગ્રેજોના સમયનો છે. અંગ્રેજોએ આ કલમ 124 એ નામની કલમ શા માટે બનાવેલી હતી? તો એનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજોના સમય દરમિયાન ભારતીય લોકો જે છે એ અંગ્રેજો સામે, બ્રિટિશર સામે વારંવાર વિરોધ કરતા હતા, વિદ્રોહ કરતા, અલગ અલગ વિદ્રોહને અલગ અલગ ભાષાને આવું બધું આપતા હતા. એટલે આ બધી વસ્તુને ડામવા માટે, ભારતીયોનો વિરોધ ડામવા માટે અંગ્રેજોએ આ 124 એ નંબરની કલમ બનાવેલી હતી. એટલે તો ઘણી બધી વાર આ કલમનો વિરોધ પણ થાય છે કે આ અંગ્રેજોના સમયની કલમ છે, અંગ્રેજો ભારત તો ત્યારે ગુલામ હતું એટલે અંગ્રેજોએ ભારતીયોનો વિરોધ દબાવવા માટે આ કલમ બનાવ્યું હતું, તો હવે તો આને કાઢી નાખો. તો આ તમને ખબર જોઈએ, સૌ પ્રથમ વખત અંગ્રેજોએ 124 એ અથવા તો સેડિશન અથવા તો રાજદ્રોહની કલમનો ઉપયોગ કોની ઉપર કરેલો હતો? તો તે વીર સાવરકર ઉપર કરેલો હતો. આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. અને એટલે તો આપણે જ્યારે બંધારણ બનાવતા હતા તો બંધારણ સભાના બંધારણવિદો હતા, બંધારણ સભાના વ્યક્તિઓ, એમને સેડિશન રાજદ્રોહ વિશે ઘણી બધી વાત કરેલી હતી, એના વિશે ચર્ચા કરેલી હતી. અને એટલે તો ભારતના બંધારણની અંદર ક્યાંય પણ રાજદ્રોહ સેડિશન વિશેની કોઈ પણ વાત લખવામાં આવેલી નથી. સેડિશન વિશે ક્યાંય લખવામાં નથી આવેલું. સેડિશનની કલમ માત્ર ક્યાં છે? આઈપીસીની અંદર આવેલી છે, 124A નંબરની કલમમાં આવેલી છે. તો આ તમને ખબર હોય છે, બરાબર. એફઆઈઆર ફાડવામાં આવેલી હતી કોના અંતર્ગત? તો કે આ વિનોદ દુવજ કે જે વેટરન જર્નલિસ્ટ. વેટરનનો મતલબ શું થાય? વેટરનનો મતલબ થાય પીઢ. પીઢનો મતલબ થાય અનુભવી. અનુભવી, બરાબર. અનુભવી એટલે કે વેટરન. વેટરન એટલે પીઢ, જે ઘણા લાંબા સમયથી લાંબો અનુભવ હોય, 10-15-20-25 વર્ષનો, એને વેટરન કહેવાય. તો આ બધી વસ્તુ તમને ખબર હોય છે. બીજી કંઈ એટલું બધું ડિટેલમાં જાણવાનું નથી કે એમને યુટ્યુબની અંદર એ વિડીયો અપલોડ કરેલો હતો ને તો એ કયો વિડીયો હતો, એ બધું કંઈ જાણવાની જરૂર નથી. આની માટે એમને કેદારનાથ જજમેન્ટનો પણ એક સહારો લીધેલો છે, કારણ કે કેદારનાથ જજમેન્ટની અંતર્ગત પણ એવું કહેવામાં આવેલું હતું કે અ સિટીઝન, નાગરિક જે છે એની પાસે બોલવાનો અધિકાર છે, લખવાનો અધિકાર છે, સરકાર વિશે કોઈ પણ એને જે મજા આવે એ વસ્તુ લખવાનો અધિકાર છે. મેઝર બાય ધ વે ઓફ ક્રિટિસિઝમ ઓર કમેન્ટ, એટલે કે સરકાર વિરુદ્ધ કોઈ ક્રિટિસિઝમ ટીકા દ્વારા પણ લખી શકે છે. સો લેંગ એસ, ત્યાં સુધી લખી શકે છે કે જ્યાં સુધી તે કોઈ પણ લોકોને ભડકાવે નહીં, વાયોલન્સ કરવા માટે, હિંસા કરવા માટે લોકોને ન ભડકાવે, ઇનસાઇટ ન કરે. ઇનસાઇટ એટલે કે લોકોને ઇન્ટેન્શન હિંસા કરવાનો એનો, અથવા પબ્લિક ડિસઓર્ડર, પબ્લિક ઓર્ડરનો, કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાનો એનો ઈરાદો ન હોય ત્યાં સુધી એ નાગરિક, ભારતનો કોઈ પણ નાગરિક કંઈ પણ વસ્તુ લખી શકે છે, બોલી શકે છે, સરકારની વિરુદ્ધ પણ બોલી શકે છે, ટીકા પણ કરી શકે છે. પરંતુ એનો ઉદ્દેશ્ય હિંસા ભડકાવવાનો ન હોવો જોઈએ. હિંસા ભડકાવવાનો હોય તો પછી ન બોલી શકે. એવું ન બોલી શકે કે આવું કરી નાખજો નહીંતર આપણે હિંસા માટે નીકળી પડીશું, હિંસક આંદોલન કરીશું, એવું બોલી શકાય નહીં, એવું ના પાડે છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. આવું ક્યાં કીધેલું છે? આવું કીધેલું છે સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ છે. કયા જજમેન્ટ? કેદારનાથ જજમેન્ટ, બરાબર. તો ગમે ત્યારે આ લખવાનું હોય તો તમે લખી શકો છો. કેદારનાથ જજમેન્ટમાં એક રીતે કહેલું છે કે વ્યક્તિ સરકારની ટીકા પણ કરી શકે છે. ધ વર્લ્ડ સિટીઝન, તો સિટીઝનની અંદર પ્રેસનો પણ સમાવેશ થાય છે એવું અત્યારે એમના દ્વારા કીધેલું છે. ક્રિટિસિઝમ ઓફ પબ્લિક મેસર્સ ઓર અ કમેન્ટ ઓન ગવર્મેન્ટ એક્શન હાવ એવર સ્ટ્રોંગલી વર્ડેડ વિધિન રિઝનેબલ લિમિટ, આની અંદર અમુક પ્રકારની રિઝનેબલ લિમિટ પણ આપેલી છે. 124A સેડિશન રાજદ્રોહની કલમ જે છે એના વિશે વાત કરીએ. 124A જે છે એ રાજદ્રોહની વાત કરે છે. 268 નંબરની કલમ જે છે એ પબ્લિક ન્યુસેન્સની વાત કરે છે. પબ્લિક ન્યુસેન્સનો મતલબ શું થાય? ન્યુસેન્સ એટલે કે ઉપદ્રવ, કે જનતાની ઉપર ઉપદ્રવ, અમુક પ્રકારનો કંટાળાજનક વસ્તુ અથવા ઉપદ્રવ ન ફેલાવો, અહીંયા આપણે ત્રાસ ન આપો, જનતાને ત્રાસ ન આપો, એની માટે 268 નંબરની કલમ છે. 501 નંબરની કલમ શું છે? પ્રિન્ટિંગ મેટર નોન ટુ બી ડિફેમેટરી, કોઈ વ્યક્તિને ડિફેમ કરવા માટે, કોઈ વ્યક્તિને અપમાનિત કરવા માટે, એની સામે બદલો લેવા માટે આપણે કંઈ વસ્તુ છાપી શકીએ નહીં, એવું કોણે કીધું? 501 નંબરની કલમમાં કીધું. 505માં શું કીધું? સ્ટેટમેન્ટ કન્ડક્ટિવ ટુ પબ્લિક મિસચીફ. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ન્યુસેન્સનો મતલબ ઉપદ્રવ. 124 નંબરની કલમ આઈપીસીમાં આપેલી છે. 1860નો કાયદો છે, લોર્ડ મેકોલેએ આઈપીસી બનાવેલી હતી, આ તમને ખબર હોવી જોઈએ. બિફોર ઇન્ડિપેન્ડન્સ, આ બધી વસ્તુ જો કીધેલું કે બ્રિટન દ્વારા ભારતના જે સ્વતંત્રતાના ક્રાંતિકારીઓ હતા એમની વસ્તુઓને ડામવા માટે આનો ઉપયોગ થયેલો હતો, આ બધું હું તમને પહેલાં જ સમજાવી ચૂક્યો છું. ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ બાય લો ઇન ઇન્ડિયા બાય વર્ડ્સ ઇધર સ્પોકન ઓર રિટન ઓર બાય સાઇન ઓર વિઝિબલ રિપ્રેઝેન્ટેડ અધરવાઇઝ, એટલે કે સરકારનો કોઈ પણ વ્યક્તિ બોલીને લખીને વિરોધ પણ કરી શકે છે, ટીકા પણ કરી શકે છે, કારણ કે આપણે એક લોકશાહી દેશની અંદર રહીએ છીએ. 124 નંબરની કલમની અંદર શું છે? બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે. એની એક રીતે સજા પણ થાય છે. કઈ રીતે? મૃત્યુદંડની અથવા તો આજીવન કેદની સજા પણ એના અંતર્ગત આપી શકાય છે. જેલની સજા અને આવી બધી વસ્તુ પણ આપી શકે છે. હવે મેં તમને કીધું કે ઘણી બધી વાર એવો વિરોધ છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યો છે કે સરકાર જે છે એ આનો ગેરઉપયોગ, મિસયુઝ કરી રહી છે, તો એને સ્ક્રેપ કરી દેવી જોઈએ આખી આખી કલમને. તો આ તમને ખબર છે. બીજો એક અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો નાગાલેન્ડની અંદર લોકાયુક્ત જે છે એને કાઢવાની વાત ચાલી રહી છે. તો શું આખો મુદ્દો છે એ સમજીશું. સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી આવેલી હતી, પ્લી, જાહેરાતની અરજી આવેલી હતી. એના અંતર્ગત સુપ્રીમ કોર્ટે અત્યારે નાગાલેન્ડને નોટિસ આપેલી છે કે લોકાયુક્ત સાથે શું કરવું. આપણી માટે મહત્વનો મુદ્દો શું છે કે લોકપાલ શું અને લોકાયુક્ત શું છે, અને આ મુદ્દો શું છે એ સાંભળીએ. સુપ્રીમ કોર્ટ જે છે એણે નાગાલેન્ડની રાજ્ય સરકારને નોટિસ આપેલી છે
શેની માટે? ફોર અ ડિરેક્શન ટુ ઇટ્સ લોકાયુક્ત, એના લોકાયુક્ત જે છે એને કાઢવા માટેની નોટિસ આપેલી છે. અને એવો મુદ્દો હતો કે નાગાલેન્ડે સુપ્રીમ કોર્ટની અંદર પહેલાં એવી અરજી કરેલી હતી કે લોકાયુક્ત જે છે ત્યાંના નાગાલેન્ડના લોકાયુક્ત એ દિલ્હીમાં રહીને કામ કરે છે, બરાબર, એ દિલ્હીમાં રહીને કામ કરે છે, તો એમને રાજીનામું દઈ દેવું જોઈએ અને એમના જે પાવર્સ છે પાવર્સ અને એમની જે સત્તા એ બધી વસ્તુ ઉપલોકાયુક્તને ટ્રાન્સફર કરી દેવી જોઈએ એવી નાગાલેન્ડે કીધું હતું. નાગાલેન્ડની રાજ્ય સરકારે કોને? સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી હતી. તો એની માટેનો કેસ જે છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે એનો કેસ સાંભળ્યો અને એની માટે નાગાલેન્ડના જે એડવોકેટ જનરલે આજે લોકાયુક્ત જે છે એને એક નોટિસ આપેલી છે. હવે આગળ શું થાય છે એ તો આપણે આગળ જતા જોઈશું. અહીંયા પહેલાં સમજો, નાગાલેન્ડના એડવોકેટ જનરલ અને એટર્ની જનરલ આ બંને વસ્તુ સમજો. એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ આ બંને જે છે એ સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું કાર્ય કરે છે. કારણ કે સરકાર જે હોય એમને કંઈ કાયદાની એ બધાની એટલી બધી માહિતી ન હોય એટલે કાયદાકીય સલાહ આપવાનું કાર્ય એમને કોણ કરે? એ એડવોકેટ જનરલ અને એટર્ની જનરલ કરે. અને બીજું, સરકાર વિરુદ્ધ કોઈ પણ કેસ ચાલતો હોય અથવા સરકારે કોઈ વિરુદ્ધ કેસ કરવો હોય તો આ બધું કેસ લડવાનું કાર્ય પણ કોણ કરે? એ કરે એડવોકેટ જનરલ અને એટર્ની જનરલ. એટર્ની જનરલ એ કેન્દ્ર સરકારની તરફથી કેસ લડવાનું ને એ બધું કાર્ય કરે અને એડવોકેટ જનરલ જે છે એ રાજ્ય સરકારમાં કામ કરે. એટલે કે રાજ્ય સરકારમાં કોણ હોય? એડવોકેટ જનરલ. અને એટર્ની જનરલ ક્યાં હોય? કેન્દ્ર સરકારની અંદર હોય. વુ અપીયર્ડ ફોર સ્ટેટ અલિજિટેટ રીટ પિટિશન, એટલે કે નાગાલેન્ડ તરફથી કોણ લડી રહ્યું છે? નાગાલેન્ડની સરકાર તરફથી આ ત્યાંના જે એડવોકેટ જનરલ જે છે એ લડી રહ્યા છે. એડવોકેટ જનરલ એક બંધારણીય પદ છે, 165 નંબરની કલમમાં કીધેલું છે, 165 નંબરની કલમમાં કીધેલું છે. અને એટર્ની જનરલ જે છે એ 76 નંબરની કલમમાં કીધેલું છે. તો આ પણ તમને ખબર હોય છે બંધારણની બંને કલમ છે. તો લોકાયુક્તને કાઢવા માટે લોકાયુક્તને કાઢી નાખો અને એના બધા પાવર જે છે એ ઉપલોકાયુક્તને આપી દો, એવું કોણે કીધું? નાગાલેન્ડની રાજ્ય સરકારે કીધું સુપ્રીમ કોર્ટને કે તમે આવું કરો. અને એવું પણ કીધું કે આવું કરવા માટે તમે સુપ્રીમ કોર્ટ પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર આપેલા છે, કઈ જગ્યાએ 142 નંબરની કલમ પ્રમાણે, એનો ઉપયોગ કરો અને આ તમે કાઢો. કોને? લોકાયુક્તને કાઢી નાખો અને લોકાયુક્તની બદલે ઉપલોકાયુક્તને બધા પાવર ટ્રાન્સફર કરો, બરાબર. તો 142 નંબરમાં શું આપેલું છે? સુપ્રીમ કોર્ટના એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર્સ આપેલા છે કે જેના અંતર્ગત પ્રિઝર્વ ધ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ટિગ્રિટી. 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટ કમ્પ્લીટ જસ્ટિસ પણ કરી શકે છે, સંપૂર્ણ ન્યાય પણ કરી શકે છે. 142 નંબરની કલમની નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ એવા કેસની અંદર પણ ચુકાદો આપી શકે છે કે જેવા કેસ બાબતે કોઈ કાનૂન જ નથી, જેવા કેસનો કોઈ કાનૂન જ નથી, બરાબર, કે જેની ઉપર કાનૂન હજી બનાવવામાં જ નથી આપેલો, તો એમાં પણ 142નો ઉપયોગ કરીને આપી શકાય છે. અને આજે એડવોકેટ જનરલ જે છે એ રાજ્યનો ટોપ લો ઓફિસર, સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે. અને એટર્ની જનરલ જે છે એ કેન્દ્ર સરકારનો સર્વોચ્ચ લો ઓફિસર એટલે કે કાયદા અધિકારી હોય છે, એ પણ તમને ખબર હોય છે. એમને ઘણી બધી સત્તા આપેલી હોય છે, જેમ કે એટર્ની જનરલ જે છે એ કોઈપણ અદાલતની અંદર જઈ અને કેસની સુનાવણી કરી શકે છે. આ બધી વસ્તુ તમને ખબર હોય છે. તો લોકાયુક્ત જે છે એ ફંક્શન ફ્રોમ નેશનલ કેપિટલ. નાગાલેન્ડનો જે લોકાયુક્ત જે છે એ કેપિટલ દિલ્હીમાં રહી અને વર્ક કરે છે તો એમને મજા નથી આવતી, બરાબર, એની માટે આ આખી ફરિયાદ કરેલી હતી. લોકપાલ અને લોકાયુક્ત વિશે થોડી વાત કરીએ તો સૌ પ્રથમ વખત લોકપાલ અને લોકાયુક્તનો કાયદો જે છે એ 2013માં બનાવવામાં આવેલો હતો. તમને ખ્યાલ હશે 2013માં બનાવી દીધો, અત્યારે 2020 ચાલે છે, 7 વર્ષ પૂરા થઈ ગયા, તેમ છતાં પણ હજી સુધી લોકપાલ અને લોકાયુક્ત વ્યવસ્થિત રીતે કામ કરતા નથી. ઘણા બધા રાજ્યોમાં તો હજી લોકાયુક્તની નિમણૂક પણ થયેલી નથી. લોકપાલ અને લોકાયુક્ત શું છે એ પણ હું તમને થોડી વારમાં સમજાવીશ. લોકપાલ જે છે એ કેન્દ્ર સરકારનો વ્યક્તિ હોય અને લોકાયુક્ત જે છે એ રાજ્ય સરકારની અંદર હોય. આ એક પ્રકારની આખી આખી બોડી છે, આ એક પ્રકારની આખી આખી સંસ્થા છે. એ શું કરે તો કે કરપ્શન, ભ્રષ્ટાચાર ન થાય એની માટે આખી આખી બોડી, આખી આખી સંસ્થા બનાવવામાં આવી છે. સૌ પ્રથમવાર સ્વીડનમાં બનાવવામાં આવેલી હતી. કઈ જગ્યાએ? સ્વીડનમાં. પછી ધીમે ધીમે યુરોપના ઘણા બધા દેશમાં બનાવ્યા, પછી ભારતને પણ એવું લાગ્યું કે હાલો આપણે પણ બની ગયું. કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર માટે કોઈ પણ ફરિયાદ કરવી હોય તો લોકપાલ અને લોકાયુક્તમાં કરી શકે. કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચારની કરપ્શનની ફરિયાદ હોય તો લોકપાલ પાસે, રાજ્ય સરકારની હોય તો લોકાયુક્ત પાસે, બરાબર. આ એક રીતની સ્ટેચ્યુટરી બોડી એટલે કે વૈધાનિક સંસ્થા છે, કાયદો પસાર કરીને બનાવવામાં આવેલ છે. આને કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ, બંધારણની અંદર આના વિશે કંઈ પણ લખવામાં આવેલું નથી. વિધાઉટ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ બંધારણમાં નથી લખવામાં આવ્યું. તે પરફોર્મ ફંક્શન ઓફ એન ઓમ્બુડ્સમેન. લોકપાલ અને લોકાયુક્ત જે છે એ ઓમ્બુડ્સમેન તરીકે વર્તે છે. ઓમ્બુડ્સમેનનો મતલબ શું છે પહેલાં એ સમજો. ઓમ્બુડ્સમેનનો મતલબ એવો વ્યક્તિ અથવા એવી સંસ્થા કે જે વકીલ તરીકેનું કાર્ય કરે છે અથવા એવું કાર્ય કરે છે કે જે લોકોને સમાધાન આપવાનું કાર્ય કરે છે. ઓમ્બુડ્સમેન શું થાય? મેન એટલે માણસ. ઓમ્બુડ્સમેન એટલે એવો વ્યક્તિ અથવા એવી સંસ્થા કે જે લોકોને સમાધાન આપવાનું કાર્ય કરે છે, લોકોના કેસનું સમાધાન કરે છે, કરપ્શન રિલેટેડ કેસ હોય એનું સમાધાન કરે છે, એની ઉપર ઇન્વેસ્ટિગેશન તપાસ કરે છે અને લોકોની જે ફરિયાદ હોય ફરિયાદ એને હેન્ડલ કરવાનું કાર્ય કરે છે અને લોકોના
અધિકારોનું વાયોલેશન એટલે કે ઉલ્લંઘન થતું હોય તો એને ન્યાય અપાવવાનું કાર્ય કોણ કરે છે? ઓમ્બુડ્સમેન. ઓમ્બુડ્સમેન શબ્દ જે છે એ ખૂબ મહત્વનો છે, કારણ કે સ્વીડનની અંદર સૌ પ્રથમ વખત ઓમ્બુડ્સમેન વ્યક્તિ લાવવામાં આવ્યો હતો. ઓમ્બુડ્સમેન શું કરતો હતો? એ લોકોની ફરિયાદ સાંભળતો હતો અને લોકોની ફરિયાદ સાંભળી અને એની ઉપર ઇન્વેસ્ટિગેશન તપાસ કરતો હતો અને પછી એમને ન્યાય આપવાનું કાર્ય કરતો હતો. સાથે સાથે લોકોના અધિકારો રાઇટ્સનું વાયોલેશન ઉલ્લંઘન ન થાય એનું પણ ધ્યાન રાખતો હતો. અહીંયા બીજું તમારે એ યાદ રાખવાનું છે કે ઓમ્બુડ્સમેન જે છે એ આરબીઆઈ દ્વારા પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આરબીઆઈ દ્વારા બેન્કિંગ ઓમ્બુડ્સમેન લોન્ચ કરવામાં આવે છે. જે શું કરે છે તો કે આરબીઆઈનો ઓમ્બુડ્સમેન જે છે એ ડિજિટલ ક્ષેત્રે જે બધા ડિજિટલ ટ્રાન્ઝેક્શન થતા હોય અને એની અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ સર્જાયો હોય તો એનું સમાધાન કરવા માટે આરબીઆઈ દ્વારા ઓમ્બુડ્સમેનની રચના કરવામાં આવેલી છે. તો આ પણ તમને ખબર હોય છે, કારણ કે આ બધી વસ્તુ તમે ખાલી ઓમ્બુડ્સમેન શબ્દ સમજી જાઓ તો બધી વસ્તુ ખબર પડી જાય. હવે ગમે ત્યાં તમે ઓમ્બુડ્સમેન શબ્દમાં છો તો સમજી જવાનું કે લોકોનું સમાધાન કરવાનું કાર્ય કરશે. તો લોકપાલ અને લોકાયુક્ત પણ એક રીતના શું છે? ઓમ્બુડ્સમેન જે આરોપો ઉપર કરપ્શન ભ્રષ્ટાચારના આરોપો હશે એની ઉપર ઇન્વેસ્ટિગેશન તપાસ કરવાની કોશિશ કરશે. અગેન્સ્ટ એની પબ્લિક ફંક્શનરીઝ એન્ડ ફોર રિલેટેડ મેટર્સ, કોઈ પણ સરકારી અધિકારી અથવા સરકાર વિરુદ્ધ પણ કરપ્શનના વસ્તુ હશે તો એ તપાસ કરશે. ત્યાં સુધી કે પ્રાઇમ મિનિસ્ટર ઉપર કદાચ કરપ્શનના આરોપ હશે તો એ પણ લોકપાલ જે છે એની તપાસ કરશે. આ તમને ખબર હોય છે, પરંતુ એના અમુક લિમિટેશન પણ છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે 2013ની અંદર સૌ પ્રથમવાર આ બિલ જે છે આ બિલ આવી ગયું હતું, પરંતુ 2016ની અંદર એ જે એક્ટ પાસ થઈ ગયો એની અંદર અમુક પ્રકારનો સુધારો કરવામાં આવેલો. એ શું સુધારો કરવામાં આવેલો એ પહેલાં સમજો. પહેલાં તો તમે એ વસ્તુ સમજો કે આ જે લોકપાલ જે છે એને નિયુક્ત કરવા માટે તમને એ ખબર પડી ગઈ કે લોકપાલ આવવાથી ભ્રષ્ટાચારને એ બધું ઓછું થઈ જશે એવું માનવામાં આવે છે. તો લોકપાલ જે છે એને સિલેક્ટ કરવા માટે કમિટી કઈ કઈ હોવી જોઈએ? એ કમિટીમાં 5 સભ્યો હોવા જોઈએ. એ 5 સભ્ય કયા કયા હતા એ સમજો. એક તો પ્રાઇમ મિનિસ્ટર, એક તો લોકસભાના સ્પીકર, એક તો વિરોધ પક્ષના નેતા, એક તો સીજીઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને એક તો એમિનેન્ટ જ્યુરિસ્ટ એટલે કે એક નામાંકિત જ્યુરિસ્ટ જે છે. આ 5 જણા ભેગા થઈ અને લોકપાલની નિમણૂક કરશે. હવે અહીંયા બીજી પણ એક મહત્વની વસ્તુ છે, આ લોકપાલની જે નિમણૂક કરશે એ નિમણૂક કરવા માટે પાછા સરકાર જે છે સરકાર એ અમુક 8 લોકોનું લિસ્ટ આપશે. સરકાર અમુક લોકોને શોર્ટલિસ્ટ કરશે અને આ લિસ્ટ રહ્યું એ આ 5 જણાને આપશે અને આ લિસ્ટમાંથી તે આ 5 જણા ભેગા થઈ અને નક્કી કરશે. એટલે એક રીતે જોઈએ તો આની અંદર પણ સેટિંગ જ છે સરકારનું. કઈ રીતે? કારણ કે સરકાર પહેલાં ભેગી થઈ, કેન્દ્ર સરકાર ભેગી થઈ અને અમુક પ્રકારના નામ શોર્ટલિસ્ટ કરશે જે સરકારને ગમતા હશે, સરકારના જે કહ્યાગ્રહ હશે એમના તે નામ એ નામનું લિસ્ટ બનાવશે અને આ આખી આખું લિસ્ટ જે છે એ આ સર્ચ કમિટીને આપશે. લોકપાલ સર્ચ કમિટીની અંદર 5 વ્યક્તિ હશે. કોણ કોણ? પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન, લોકસભાના સ્પીકર, વિરોધ પક્ષના નેતા, સીજીઆઈ અને એમિનેન્ટ જ્યુરિસ્ટ. હવે આ 5 ભેગા થઈ અને સરકારે જે લિસ્ટ આપેલું છે એમાંથી તે લોકપાલની નિમણૂક કરશે. તો આટલું તમને ખબર હોય છે, બરાબર. હવે 2013ની અંદર આ કાયદો બનાવી દીધો, બરાબર, પરંતુ 2014ની અંદર તો નવી સરકાર આવી ગઈ, ભાજપ સરકાર આવી ગઈ, પરંતુ 2014ની અંદર કેવું થયું કે વિરોધ પક્ષનો કોઈ નેતા હતો જ નહીં. વિરોધ પક્ષનો નેતા બનવા માટે તમને ખ્યાલ હશે કે ઓછામાં ઓછા 10% મત હોવા જોઈએ. કોઈ પણ પાર્ટી પાસે કેટલા 10% મત હોવા જોઈએ, પરંતુ 2014ની ઇલેક્શનની અંદર ભાજપ સરકારને સ્પષ્ટ બહુમતી મળેલી હતી અને કોઈ પણ એવી પાર્ટી નથી કે જેને 10% મત મળેલો હોય, એટલે કે વિરોધ પક્ષ અપોઝિશન પાર્ટી હતી નહીં. તો હવે અપોઝિશન પાર્ટી ન હોય તો લોકપાલની નિમણૂક જ ન થાય. કેમ ન થાય? કારણ કે અપોઝિશનના લીડરની તો અહીંયા જરૂર પડે એને બનાવવા માટે, લોકપાલ બનાવવા માટે. એટલે ઘણા સમયથી 2013થી કાયદો બની ગયો હતો એટલે 2016 સુધી એવું કીધે રાખ્યું બધાએ, બધી સરકારે એવું કીધું કે અમે લોકપાલની નિમણૂક કઈ રીતે કરવી, અત્યારે વિરોધ પક્ષના નેતા જ નથી. એટલે આ બધી બબાલ જે છે એ ચાલુ રહી. પછી 2016ની અંદર અંતે એવું નક્કી કર્યું કે આપણે આ કાયદાની અંદર સુધારો કરી નાખી અને સુધારો કરીને શું નક્કી કર્યું કે અહીંયા જે વિરોધ પક્ષના નેતા જે છે ને એ વિરોધ પક્ષના નેતાનું નામ કાઢી નાખવી અને એની બદલે શું કરી નાખવી, સિંગલ લાર્જેસ્ટ અપોઝિશન પાર્ટી. એટલે કે સૌથી મોટો જે વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષ એનું આપણે રાખી દઈશું, બરાબર. સૌથી મોટું એવું નહીં કે 10% જોવા જોઈએ, સૌથી મોટી જે પાર્ટી હશે જેને 10%, 9% હોય, ગમે હોય, જે સૌથી મોટી વિરોધ પક્ષ હોય એને રાખી દેવાનું અને એના જે નેતા હોય એને બોલાવવાનું. એટલે પછી 2016માં બધું ઓકે થઈ ગયું 3 વર્ષ પછી. અને બીજા પણ અમુક પ્રકારના સેક્શન 44 હતી એની અંદર પણ સુધારો કર્યો, પરંતુ અત્યારે યાદ રાખો કે 2016ની અંદર માત્ર જે પહેલા અપોઝિશન પાર્ટીનો નેતા હતો એની બદલે શું કરી નાખ્યું, સિંગલ લાર્જેસ્ટ અપોઝિશન પાર્ટી એ નક્કી કરી નાખ્યું લોકસભાની અંદર, બરાબર. અને પછી આગળ જતા આજે લોકપાલ જે છે એની અપોઈન્ટ એટલે કે એની નિમણૂક પણ કરવામાં આવેલી. તો અત્યારે ભારતના પ્રથમ જે લોકપાલ જે છે એ કોણ છે તો કે પીસી ઘોષ એટલે કે પિનાકી ચંદ્ર ઘોષ, એ અત્યારે ભારતના પ્રથમ લોકપાલ છે. તો આટલી વસ્તુ તમને ખબર હોય છે. લોકપાલ કાર્ય શું કરશે તો કે કરપ્શન ભ્રષ્ટાચાર બાબતે ઇન્વેસ્ટિગેશન કરવાનું કાર્ય કરશે. પ્રાઇમ મિનિસ્ટરની ઉપર કરપ્શનના ચાર્જ હોય તો એનું પણ ઇન્વેસ્ટિગેશન કરી શકે છે. હવે આની અમુક લિમિટેશન છે. એવું નથી કે આ લોકપાલ આવી ગયું તો એ સોનેકી ચીડિયા છે કે
રામબાણ ઈલાજ છે કે તાત્કાલિક તે બધી વસ્તુનું સમાધાન કરશે, આખા ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર થઈ જશે એવું નથી. એની અમુક અમુક લિમિટેશન પણ છે, એ લિમિટેશનની વાત કરીએ તો કે ટ્રાય ટુ બ્રિંગ મચ નીડેડ લોકપાલ દ્વારા ઘણી બધી સારી વસ્તુ, બેટલ અગેન્સ્ટ કરપ્શન, ભ્રષ્ટાચાર સામે યુદ્ધ લડવા માટે એક સારું હથિયાર છે, પરંતુ એ બધી જ વસ્તુનું સમાધાન કરી નાખશે એવું નથી. કેમ? કારણ કે પહેલી વસ્તુ, આની અંદર ઘણા બધા લૂપ હોય, ઘણી બધી ખામીઓ છે. કઈ કઈ ખામીઓ છે કે જેને કરેક્ટેડ, એને પહેલાં એનું સમાધાન લાવવું જોઈએ. કઈ કઈ ખામી છે એ જોઈએ. પાંચ વર્ષ જતા રહ્યા, લોકપાલ અને લોકાયુક્ત એક્ટ 2013 થઈ ગયો બરાબર, અત્યારે તો 7 વર્ષ જતા રહ્યા, તેમ છતાં પણ હજી સંસદે આના મીટિંગ કંઈક કરેલું નથી. અત્યારે તો હવે પીસી ઘોષ જે છે એના એની નિમણૂક થઈ ગઈ, પરંતુ લોકાયુક્તની વાત કરીએ તો માત્ર 16 જ રાજ્ય એવા છે કે જે રાજ્ય સરકારે લોકાયુક્તની નિમણૂક કરેલી છે, બીજા એ કંઈ કરેલી નથી, તો એક સારી વસ્તુ નથી. લોકપાલ ઇઝ નોટ ફ્રી ફ્રોમ પોલિટિકલ ઇન્ફ્લુએન્સ, મેં તમને પહેલાં જ કીધું, લોકપાલ જે છે એ પણ રાજનીતિક ઇન્ફ્લુએન્સથી, રાજનીતિક દબાણ એની ઉપર હોય છે. કારણ કે મેં તમને કીધું કે અપોઇન્ટમેન્ટ કમિટી એને જે નિમણૂક કરવાની જે કમિટી રહે એ બધા રાજનેતાઓથી જ ભરેલી છે. અને મેં તમને એની પહેલાં પણ કહી દીધું કે એમની જે 5-10 જણાનું લિસ્ટ આપવામાં આવે એ લિસ્ટ પણ સરકાર જ મોકલે છે. એટલે એવું પણ બની શકે કે જે લોકપાલ રહ્યો એ સરકારી માણસ જ હોય, સરકારનો કહ્યાગરો વ્યક્તિ જોઈએ, સરકારના ઇશારા ઉપર નાચવાવાળો વ્યક્તિ જોઈએ, એવું પણ બની શકે છે. જો અહીં આપેલું છે કારણ કે એમની અપોઇન્ટમેન્ટ કમિટીની અંદર પણ સરકારના વ્યક્તિઓ જ છે. બીજું, હવે આજે લોકપાલ જે છે એ જ્યુડિશરી મેટરની અંદર એટલે કે ન્યાયતંત્રની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન નહીં કરી શકે. તમને ખ્યાલ હશે કે ન્યાયતંત્રની અંદર પણ કરપ્શન તો થતું જ હોય છે, અને તો ન્યાયતંત્રની અંદર એ ઇન્વેસ્ટિગેશન કરી શકશે નહીં. ન્યાયતંત્રને જ્યુરિસ્ડિક્શન આજે એના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવેલું છે. પછી નો ક્રાઇટેરિયા ટુ ડિસાઇડ. હવે જો બીજી અહીંયા એક મહત્વની વસ્તુ એ પણ છે કે આપણે એ જોયું કે 5 વ્યક્તિ ભેગા થઈ અને એનું સિલેક્શન કરશે. એ 5 વ્યક્તિ કોણ હતા? તો એ 5 વ્યક્તિની અંદર એક વ્યક્તિ હતો એમિનેન્ટ જ્યુરિસ્ટ, એટલે કે નામાંકિત જ્યુરિસ્ટ, નામાંકિત કાયદાશાસ્ત્રી હશે, એ પણ એની સર્ચ કમિટીમાં ભાગ લઈ શકશે. પરંતુ નામાંકિત જ્યુરિસ્ટ કોને ગણવાનો, એમિનેન્ટ જ્યુરિસ્ટ કોને ગણવાનો, એની કોઈ ક્રાઇટેરિયા, એની કોઈ વ્યાખ્યા આપેલી નથી. તો એવું પણ બની શકે કે એ કોઈ બીજો વ્યક્તિ હોઈ શકે, એટલે આ સારું નથી. પછી 2013 એક્ટ ડીડ નોટ પ્રોવાઈડ કોન્ક્રીટ ઇમ્યુનિટી ટુ ધ વિસલ બ્લોઅર. 2013 આ જે કાયદો બનાવવામાં આવેલો છે એના અંતર્ગત વિસલ બ્લોઅર હોય એટલે કે અમુક એવો વ્યક્તિ હોય કે જે સરકારની ઓફિસની અંદર જ કામ કરતો હોય અને એને ખબર પડી જાય, જેમ કે ક્લર્ક અથવા બીજો સિનિયર ક્લર્ક કે બીજો કોઈ પણ વ્યક્તિ હોય, એને સરકારી ડિપાર્ટમેન્ટમાં જ કામ કરતો હોય અને એને ખબર પડી જાય કે આ જગ્યાએ આ પ્રકારનું કરપ્શન થઈ રહ્યું છે, અને એ બધા કરપ્શનના સબૂત સહિત પેશ કરી દે, સબૂત બધાય સબૂત લઈને આવી જાય, તો એને એક રીતે વિસલ બ્લોઅર કે પોતાના પોતાના ડિપાર્ટમેન્ટને એક્સપોઝ કરી દે, પોતાના ડિપાર્ટમેન્ટની અંદર જે ખામીઓ એ બધી કહી દે અને એના કરપ્શનને બહાર લાવી દે. તો હવે આવું કરે કોઈ વ્યક્તિ આવું કરે તો શું થશે, તમે ઓટોમેટિક સમજી ગયા છો. કારણ કે એ ડિપાર્ટમેન્ટવાળા લોકો એ વ્યક્તિને હેરાન કરવાની કોશિશ કરશે, એ વ્યક્તિને મારવાની કોશિશ કરશે, એ વ્યક્તિ વિરુદ્ધ કંઈક કરશે. તો 2013 જે એક્ટ હતો એને વિસલ બ્લોઅરને કંઈ પ્રોટેક્શન આપેલું નહોતું. તો આ એક્ટની અંદર કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે વિસલ બ્લોઅર હોય એટલે આવો વ્યક્તિ જે પોતાના ડિપાર્ટમેન્ટને એક્સપોઝ કરે છે તો એને કંઈક ઇમ્યુનિટી, કંઈક સ્વતંત્રતા આપવી જોઈએ. તો 2013 એક્ટમાં એવું નહોતું, જે આગળ જતાં જોકે થોડી સુધારવામાં આવેલી છે, પરંતુ આપણે આ બધું લખવાનું છે. હવે બીજી અહીંયા અતિ મહત્વની વસ્તુ એ છે, આની અંદર એક બીજો લૂપ હોલ એ છે કે કદાચ કોઈ વ્યક્તિ જે છે, કોઈ વ્યક્તિ એ લોકપાલ પાસે ફરિયાદ કરે બરાબર, અને એ ફરિયાદની અંદર માની લો કે એ નામનો વ્યક્તિ છે એના વિરુદ્ધ ફરિયાદ કરી દીધી કે આ એ નામનો વ્યક્તિ જે છે એણે અમુક પ્રકારનું ભ્રષ્ટાચાર કરેલું છે, અને લોકપાલ એની તપાસ કરે અને એમાં જો એ નામનો વ્યક્તિ કે જેના વિરુદ્ધ ફરિયાદ થયેલી હતી એ નિર્દોષ સાબિત થાય તો જેણે ફરિયાદ કરેલી હતી એની ઉપર તપાસ ચાલુ થઈ જાય, તો આ એક ખરાબ વસ્તુ છે. એટલે આના કારણે જે છે એ ઓનલી ડિસ્કરેજ પીપલ ફ્રોમ કમ્પ્લેનિંગ, આના કારણે ઘણા બધા લોકો જે છે એની ઉપર ફરિયાદ ન પણ કરે. કારણ કે જો જે વ્યક્તિ ઉપર ફરિયાદ કરવામાં આવે છે એ નિર્દોષ સાબિત થાય તો જેણે ફરિયાદ કરેલી છે એની ઉપર એલિગેશન, એની ઉપર જે બધી વસ્તુ તપાસ છે એ ચાલુ થઈ જાય, તો આ એક સારી વસ્તુ નથી બરાબર. લોકપાલ સિલેક્શન કમિટીમાં કોણ કોણ હોય છે એ પાંચે પાંચના નામ તમને ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ, જો મેં તમને કહ્યું જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એને લોકપાલના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવ્યું છે તો એ સારી વસ્તુ નથી. બીજી મહત્વની, લોકપાલ જે છે એને કોઈ બંધારણીય સુરક્ષા આપવામાં આવેલી નથી. બીજું, લોકપાલની અંદર કરપ્શન થાય, લોકપાલની અંદર જ કરપ્શન થાય તો લોકપાલની અપીલ ક્યાં કરવાની? લોકપાલની ઉપર આપણે જવું હોય, આપણને એવું લાગે કે લોકપાલ ખુદ કરપ્શન કરે છે તો લોકપાલની વિરુદ્ધ ક્યાં ફરિયાદ કરવાની, એવું ક્યાંય આપેલું નથી. એટલે આ બધા એના લૂપહોલ છે, આ બધી એની ખામીઓ છે. બીજું, અપોઇન્ટમેન્ટ ઓફ લોકાયુક્ત હેવ બીન, લોકપાલની વસ્તુ તો સમજી ગયા, પરંતુ લોકાયુક્ત જે રાજ્યમાં નોમિનેટ કરવાનું છે, રાજ્યમાં જે લોન્ચ અપોઇન્ટમેન્ટ નિમણૂક કરવાની છે, તો એની માટે કોઈ વ્યવસ્થિત કાયદો છે નહીં. રાજ્યને સારું લાગે તો એની નિમણૂક કરે, રાજ્યને સારું લાગે તો ન કરે. બીજું, લોકાયુક્ત જે છે એને કેવા પાવર મળશે, રાજ્ય માટે કેવા પાવર મળશે એ નક્કી પણ રાજ્ય સરકાર ખુદ કરશે. તો રાજ્ય સરકાર પોતાને નડી એવા તો કોઈ કાનૂન રાખશે જ નહીં, તો એ પણ એક આનું લૂપહોલ છે. કમ્પ્લેન અગેન્સ્ટ કરપ્શન કેનોટ બી રજિસ્ટર્ડ આફ્ટર અ પીરિયડ ઓફ 7 યર્સ. બીજું, લોકપાલ અને લોકાયુક્ત પાસે
કોઈ પણ મુદ્દો, કોઈ પણ ઘટના ઘટી ગઈ હોય, કરપ્શન થઈ ગયું હોય, ભ્રષ્ટાચાર થઈ ગયો હોય, એના 7 વર્ષ પછી ફરિયાદ નોંધાવી શકાય નહીં. એટલે કે 7 વર્ષ સુધી જે ફરિયાદ નોંધાવી શકે, તો આ પણ એક એનો લૂપ હોલ છે. તો આ બધી વસ્તુ સમજી. હવે આ જે લોકાયુક્તની લોકપાલ જે છે એની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ એ આપણે થોડી વાત કરી. આની શરૂઆત હકીકતમાં તો 1963 થઈ ગઈ હતી. 1963ની અંદર પ્રથમવાર કીધું કે ઓમ્બુડ્સમેન નામની કોઈ વસ્તુ જે છે એ લાવો, બરાબર. ઓમ્બુડ્સમેન એટલે પહેલાં જ સમજાવી દીધું છે, અને એ પણ યાદ રાખ્યું કે સૌ પ્રથમ વખત આ વસ્તુ સ્વીડનમાં લાવવામાં આવી. સ્વીડનમાં ઓમ્બુડ્સમેન લઈ દીધું. 1963માં વાત થઈ, પરંતુ કંઈ આગળ જતા કંઈ થયું નહીં. પછી 1966ની અંદર ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ આવેલું હતું, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. એણે પણ એવી સૂચના કીધી કે એક કેન્દ્ર લેવલે અને એક રાજ્ય લેવલે આવો કોઈ અધિકારી લાવો, ઓમ્બુડ્સમેન જેવો કોઈ અધિકારી લાવો. પરંતુ 1966માં જે ખાલી આ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ જે છે સુધારા માટે કીધું, પરંતુ એવું કંઈ થયું નહીં. 1968ની અંદર લોકપાલ બિલ જે છે એ પાર્લામેન્ટની અંદર પસાર કરવામાં આવેલું, પરંતુ એ પાસ થયું નહીં. બિલ આવ્યું પણ પાસ ન થયું. 2002ની અંદર પણ કોન્સ્ટિટ્યુશનલ રિવ્યૂ કમિશન, બંધારણની સુરક્ષા, બંધારણની જે તપાસ કરવા માટે, રિવ્યૂ કરવા માટે જે કમિટી આવેલી હતી MN વેંકટાચાર્યના અનુસાર, તો એમણે પણ રિકમેન્ડ કરેલું કે પ્રાઇમ મિનિસ્ટર જે છે લોકપાલ લાવવું જોઈએ. એમને એમ કીધું કે લોકપાલ લાવવું જોઈએ, પરંતુ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનને લોકપાલમાંથી દૂર રાખવા જોઈએ. પરંતુ કંઈ થયું નહીં. 2005-2013 ઘણી બધી અલગ અલગ વસ્તુ આવી, પરંતુ તોય તેમ છતાંય હજી માંડ માંડ થોડું ઘણું થયું છે. અહીંયા આખો ઇતિહાસ લખેલો છે, પોઝ કરીને પણ તમે વાંચી શકો છો. બીજી એક ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો એ ઓડિશા હાઈકોર્ટ જે છે એણે ઓડિશાની સરકારને એક રીતે લેટર આપેલો છે, અથવા એક રીતે નોટિસ આપેલી છે. શા માટે? તો કે પહેલાં એક વસ્તુ સમજો, સીપીસીબીનો મતલબ શું થાય? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જે પ્રદૂષણને કંટ્રોલ કરવા માટેનું એક બોર્ડ હોય કેન્દ્ર લેવલે. અને એવું જ SPCB હોય. SPCB શું હોય? સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. દરેક રાજ્યની અંદર પણ પ્રદૂષણ કંટ્રોલ કરવા માટેનું એક બોર્ડ હોય, તો બધા રાજ્યની અંદર હોય. તો ઓડિશાની અંદર પણ આવું એક બોર્ડ છે. હવે આ બોર્ડની અંદર એક અધિકારી હોય અને એક ચેરમેન હોય, બરાબર. જો અહીં આપેલું છે ચેરમેન અને સ્ટેટ, આજે અથવા તો એક અધિકારી અને એક ચેરમેન, આટલું યાદ રાખો. આ બંને ચેરમેન જે છે એની નિમણૂક કરવાની હોય, પરંતુ ઓડિશાની જે સરકાર જે છે, ઓડિશાની સરકાર, એણે ઘણા સમયથી, છેલ્લા 10 વર્ષથી એની નિમણૂક કરેલી જ નથી, એની બદલે ત્યાં એક IAS ઓફિસર અથવા IFS ઓફિસરને બેસાડી દે છે, બરાબર. તો ઓડિશાની હાઈકોર્ટની અંદર મુદ્દો એવો હતો કે ઓડિશાની હાઈકોર્ટની અંદર એક રીતે ફરિયાદ કરી કે આ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એના 2 અધિકારીઓની જે નિમણૂક કરવાની હોય એ રાજ્ય સરકાર ઘણા લાંબા સમયથી કરતી નથી, છેલ્લા 10 વર્ષથી. તો એનું હવે શું કરવાનું છે? તો એની માટે ઓડિશાની હાઈકોર્ટ જે છે એણે સરકારને ફટકાર લગાવેલી છે અને એની માટેનો જવાબ માંગેલો છે. હવે પહેલાં તો સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એ આખે આખું કયા કાયદા અંતર્ગત વર્ક કરે છે? તો એ કાયદાનું નામ તમને ખબર હોય છે, ઇસ્યુડ સ્ટેટ ગવર્મેન્ટ અપોઇન્ટમેન્ટ બ્યુરોક્રેટ્સ એઝ ચેરમેન, એનો એક ચેરમેન હોય એઝ એન્ડ મેમ્બર સેક્રેટરી. જો 2 અલગ અલગ વ્યક્તિ હોય, એક હોય એ ચેરમેન અને બીજો કોણ હોય મેમ્બર સેક્રેટરી, એ બેની ઘણા સમયથી નિમણૂક કરેલી નથી, લગભગ છેલ્લા 10 વર્ષથી. પ્રોવિઝન અંડર વોટર એન્ડ એર એક્ટ, બરાબર. આ જે SPCBની નિમણૂક જે છે, રચના, એ વોટર એન્ડ એર એક્ટ અંતર્ગત થયેલી છે. સેક્શન 4 ઓફ વોટર પ્રિવેન્શન ઓફ કંટ્રોલ એન્ડ પોલ્યુશન એક્ટ 1974, આખી આખીની રચના કોના અંતર્ગત? તો કે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974નો જે કાયદો જે છે એના અંતર્ગત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બંનેની રચના એના અંતર્ગત થયેલી છે. કોના અંતર્ગત? વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974. તો એના અંતર્ગત સેક્શન 5 જે છે એ શું કહે છે એની વાત કરીએ કે એની પાસે એક ફૂલ ટાઈમ સેક્રેટરી હોવો જોઈએ અને નોમિનેશન ઓફ ફૂલ ટાઈમ ઓર પાર્ટ ટાઈમ ચેરમેન બાય સ્ટેટ ગવર્મેન્ટ. એક તો સેક્રેટરી જે છે એનો સેક્રેટરી એ તો ફૂલ ટાઈમ હોવો જોઈએ, અને પાર્ટ ટાઈમ જે છે એ ચેરમેન જે એનો જે ચેરમેન જે છે કોનો? SPCB સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એનો ચેરમેન જે છે એ પાર્ટ ટાઈમ હશે તો ચાલશે, પરંતુ ફૂલ ટાઈમ પણ હોવો જોઈએ, અને એની નિમણૂક રાજ્ય સરકાર પર છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી ઓડિશાની રાજ્ય સરકારે આ કાર્ય કરેલું નથી. IAS અને IFS ઓફિસરને એની ઉપર બેસાડી દઈ છે, પરંતુ એ સારી વસ્તુ છે નહીં. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે દિલ્હીની અંદર, એણે પણ ઘણા સમયથી આવું, તે 2016ની અંદર આ જ વસ્તુ જોઈ હતી કે ઘણા બધા રાજ્ય જે છે આવું કરી રહ્યા છે, આવું થવું જોઈએ નહીં. 2017ની અંદર સુપ્રીમ કોર્ટે પણ અલગ અલગ રાજ્ય સરકાર પાસે કીધેલું હતું કે આની માટે એક યોગ્ય પોલિસી બનાવો અને નક્કી કરો કે કોને કોને ચેરમેન તરીકે અને કોને કોને એ સભ્ય તરીકે રાખવાના છે, અને એની પાસે કેવો ક્વોલિફિકેશન, કઈ ગુણવત્તા હોવી જોઈએ અને કઈ કેટલો એક્સપિરિયન્સ હોવો જોઈએ, અને વિધિન 6 મહિનાની અંદર જ આવી એક પોલિસી બનાવી નાખો અને બધી જગ્યાએ નિમણૂક કરી નાખો. પરંતુ હજી સુધી એ નથી, બાકી વધારે કંઈ મહત્વનું છે. હવે ઇન્ડિયન ઇકોનોમી સાથે એક બીજો આર્ટિકલ જે છે જેમાં વાત કરવામાં આવેલી છે કે 63,000 કરોડ રૂપિયા જે છે એ ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે શેરબજારની અંદર, સ્ટોક માર્કેટની અંદર. કોના દ્વારા? પી નોટ દ્વારા. તમને પ્રશ્ન ખબર હોય છે કે પી નોટ શું છે, પી નોટ શું છે? તો પી નોટનો મતલબ સમજો, પી નોટનો મતલબ એવો થાય કે વિદેશનો કોઈ પણ વ્યક્તિ ભારતના શેરબજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે,
વિદેશનો કોઈ પણ વ્યક્તિ ભારતના શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે પી નોટ દ્વારા. તમને પ્રશ્ન થાય કે એમાં શું એ તો ગમે એ કરીએ કે, પરંતુ પી નોટની મદદથી ફાયદો એ છે કે એણે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર ન પડે, પોતાનું કંઈ આધાર કાર્ડ કે કંઈ પણ વસ્તુ આપવાની જરૂર ન પડે, મતલબ કે કોઈ પણ પ્રકારના કાગળિયા આપવાની જરૂર ન પડે, એનું જે પેપર વર્ક જે છે એ ખૂબ જ ઓછું થઈ જાય. કોની મદદથી? પી નોટની મદદથી, બરાબર. તો આ તમને ખબર છે, પી નોટ ઘણી બધી વાર ચર્ચામાં એટલા માટે પણ હોય છે કે લોકો એનો વિરોધ કરતા હોય છે, ઘણા બધા લોકો, કે એવું પણ માનવામાં આવે છે કે પી નોટની મદદથી કે જે બ્લેક મની જે છે એ ભારતમાં આવી જાય છે. કારણ કે મેં તમને કીધું કે પી નોટ પાર્ટિસિપેટરી નોટ, આના અંતર્ગત કેવું હોય કે કંઈ કાગળિયા કે એવું કંઈ કરવાનું હોય, રજિસ્ટ્રેશન કે એવું કંઈ કરવાનું હોય, તો આના કારણે ઘણા બધા બ્લેક મની કાળું નાણું પણ ભારત આવી જાય છે. અત્યારે એવું જાણવા મળ્યું છે કે 63,000 કરોડ ભારતની અંદર આવ્યા, 63,288 કરોડ જુલાઈના અંતમાં, ફોર્થ કોન્સિક્યુટિવ મંથ. આ એક રીતે વધારો જોવા મળેલો છે, એટલે કે એક રીતે ધીમે ધીમે આપણી ઇકોનોમી પંપિંગ થઈ રહી છે, ઇકોનોમી ધબકતી થઈ રહેલી છે. ઇસ્યુડ બાય રજિસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ટુ ઓવરસીઝ ઇન્વેસ્ટર. પી નોટ જે છે એ માત્ર અને માત્ર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર FPI વિદેશના વ્યક્તિ માટે જોઈએ અથવા ઓવરસીઝ બહારના ઇન્વેસ્ટર માટે જોઈએ, ભારતના લોકો માટે હોય નહીં, બરાબર. પાર્ટ ઓફ ઇન્ડિયન સ્ટોક માર્કેટ વિધાઉટ રજિસ્ટરિંગ ધેમસેલ્ફ, રજિસ્ટર કર્યા વગર તેઓ ડાયરેક્ટ સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. સેબીના ડેટા પ્રમાણે પી નોટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ભારતની માર્કેટની અંદર, શેર માર્કેટની અંદર, ઇક્વિટીની અંદર પણ અને ડેબ્ટની અંદર પણ અને હાઇબ્રિડ સિક્યોરિટી ત્રણેયની અંદર એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. હવે ઇક્વિટીનો મતલબ શું થાય? ઇક્વિટીનો જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈપણ કંપનીની ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઇક્વિટીની અંદર રોકાણ કરે છે, એનો મતલબ એમ કે એ કંપનીનો માલિક બની જાય છે. ઇક્વિટીનો મતલબ શું કે એનો માલિક બની જાય છે. અને ડેબ્ટની અંદર એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે માત્ર બસ એને પૈસા આપે છે, બરાબર. ડેબ્ટ એટલે કે પૈસા આપે છે ત્યારે એ માલિક બનતો નથી, આ તમને ખબર છે. જ્યારે એ કોઈનો ડેબ્ટ બને, ડેબ્ટ એટલે કે ત્યારે તે માત્ર એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે એને ખાલી વ્યાજ મળે છે. ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને વ્યાજ ન મળે, એને જે પ્રોફિટ મળતો હોય, કંપનીનો જે પ્રોફિટ હોય એના પ્રોફિટ જેટલો થાય એમાંથી ભાગ મળે, બરાબર. લોસ જાય તો કાંઈ ન મળે. અને હાઇબ્રિડ એટલે કે ઇક્વિટી અને ડેબ્ટ બંનેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે પી નોટ દ્વારા, આ તમને ખબર હોય છે. કારણ કે જો આ ડિટેલમાં સમજવું શા માટે જરૂરી છે, કારણ કે પરીક્ષામાં ડાયરેક્ટ વિધાન આપી દે કે પી નોટ દ્વારા, પાર્ટિસિપેટરી નોટ દ્વારા માત્ર ઇક્વિટીમાં તે ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે, તો ખોટી વાત છે. કારણ કે ઇક્વિટીમાં થાય, ડેબ્ટમાં થાય અને હાઇબ્રિડ બંનેમાં થાય એટલે ખબર હોવી જોઈએ. પાર્ટિસિપેટરી નોટ એટલે કે પી નોટ એ બંને એક જ નામ છે, એને જો અહીં આપેલું છે એની આખી આખી વ્યાખ્યા આપેલી છે કે એના દ્વારા શું કરી શકે કોઈ પણ વિદેશનો વ્યક્તિ જે છે એ ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ પૈસા રોકાણ કરી શકે છે આ સેબી સાથે રજિસ્ટ્રેશન કર્યા વગર, કોઈપણ કાગળિયા એવું બધું કર્યા વગર. આવું આ જે આખી આખી વસ્તુ જે છે એ 1992માં ભારત દ્વારા લાવવામાં આવી હતી. આ ઇન્ડિયન ઇન્વેન્શન, ભારતની આ યુનિક ઇન્વેન્શન ભારતે આ ખોજ કરેલી હતી. કારણ કે આનું કારણ તમને સમજી શકતા હશો કે ભારતે આવું શા માટે કરેલું છે. કારણ કે 1990ની અંદર ભારતની અંદર ગ્લોબલ ક્રાઇસિસ આવી ગયેલો હતો, ભારતની અંદર એક સમસ્યા આવી ગયેલી હતી, ઇકોનોમિક ક્રાઇસિસ. અને પછી ભારતે LPG રિફોર્મ અપનાવેલા હતા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. અને પછી ભારતે વધારે ને વધારે FDI ભારતની અંદર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશના લોકો ભારતની અંદર આવી અને રોકાણ કરે એવું ભારતની ઈચ્છા હતી. અને આમ રીતે કોઈપણ દેશની ઇકોનોમીને ગ્રો કરવું હોય, કોઈપણ દેશની ઇકોનોમીએ વિકાસ કરવો હોય તો એની એવી જ ઈચ્છા હોય કે વિદેશના લોકો અહીંયા આવી અને ઇન્વેસ્ટમેન્ટ કરે. તો ભારતે એની માટે તે 1992ની અંદર એવું શરૂ કરેલું હતું, 2000ની અંદર હકીકતમાં શરૂ થઈ ગયું હતું કે કોઈપણ પ્રકારની કાયદાકીય અથવા તો કાગળિયા કામ કર્યા વગર ડાયરેક્ટ તે વિદેશના લોકો આવી અને ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, બરાબર. તો ભારતની અંદર વધારે FDI આવી શકે એના માટે આ એક લાવવામાં આવેલું હતું, આ તમને ખબર હોવી જોઈએ. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, હાઉ પી નોટ વર્ક, પી નોટ્સ કઈ રીતે વર્ક કરે છે આપણી માટે જરા પણ મહત્વનું નથી. અહીં આપેલું છે તેમ છતાં પણ જો તમારે PhD કરવું હોય તો અહીંયા જોઈ શકો છો, બાકી આપણી માટે મહત્વ નથી. પરીક્ષામાં અહીં પૂછે કે એ કેવી રીતે વર્ક કરે છે. હવે બીજી અતિ મહત્વની વસ્તુ જોઈએ તો કેરળ જે છે, કેરળ નામનું રાજ્ય, એ આ વખતે ફર્સ્ટ ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ જે છે એનું ઉદઘાટન કરશે અથવા એનું સેલિબ્રેશન, એની ઉજવણી કરશે. ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ, પ્રશ્ન પૂછાય છે ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવે છે, તો કેરળની અંદર. પહેલાં એ સમજો કે ડ્રેગન ફ્લાય એટલે શું થાય, તો ડ્રેગન ફ્લાય જે છે એ એક પક્ષીનું નામ છે, એક આવું પક્ષી હોય, બરાબર. ગુજરાતીની અંદર આને બધા અલગ અલગ સ્થાનિક ભાષાની અંદર અલગ અલગ નામ કહેતા હોય છે, બરાબર. સૌરાષ્ટ્ર બાજુ જે છે એ આને વાણીઓ તરીકે ઓળખતા હોય છે, બરાબર. તમે જ્યાં રહો છો ત્યાં આને શું કહે છે એ નામ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, બરાબર. ઇંગ્લિશમાં આને શું કહે, ડ્રેગન ફ્લાય. તો તમારી બાજુ આને શું કહે છે એનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. તો એ જે પક્ષી જે છે અથવા તો એ ઇન્સેક્ટ, એ જે જીવડું જે છે એની માટેનો ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ જે છે એ ઉજવવામાં આવશે કેરળની અંદર. તમને પ્રશ્ન થાય કે એની માટેનો તે ફેસ્ટિવલ શા માટે ઉજવેલો છે, તો એ આપણને આગળ એની જે ઇમ્પોર્ટન્સ, એનું સિગ્નિફિકેશન, એનું મહત્વ જે છે એ આગળ ખબર પડશે. કેરળ કોની સાથે મળી અને આ ઉજવશે, તો કે વાઇલ્ડ લાઈફ ફંડ ઓફ ઇન્ડિયા, કેરળ સરકાર ફર્સ્ટ એવર ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ
અને એનું નામ શું હશે? થુંબી મહોત્સવ 2020. થુંબી મહોત્સવ તો કે ડ્રેગન ફ્લાય સાથે સંબંધિત છે. ક્યાં? કેરળની અંદર વાઇલ્ડ લાઈફ ફંડ, આ બધી વસ્તુ, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ, આ બધા ભેગા થઈ અને આ ઉજવણી કરશે, જેના અંતર્ગત ઘણા બધા લોકો જે છે એ પણ ભાગીદારી રહેશે. પછી એમની ઓબ્ઝર્વેશન સ્કિલ, ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન માટેની જે શક્તિ જે છે એ પણ ચેક કરવામાં આવશે. સિટીઝન સાયન્સ પ્રોજેક્ટ, આની સાથે સાથે લોકોના વિજ્ઞાન પ્રત્યે કેટલી રૂચિ છે એનો પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવશે. સોશિયલ મીડિયા કેમ્પેન પણ ચલાવવામાં આવશે, જેના દ્વારા લોકોની અંદર અવેરનેસ, જાગૃતિ ફેલાવવામાં આવે કે ડ્રેગન ફ્લાય શું છે અને એનું મહત્વ શું છે. ચિલ્ડ્રન્સ ડ્રેગન ફ્લાય અને આ ડ્રેગન ફ્લાયની એવી બધી વસ્તુ બનાવવામાં આવશે. પાર્ટ ઓફ નેશનલ ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ, રાષ્ટ્રીય લેવલે પણ, કેન્દ્રીય લેવલે પણ ડ્રેગન ફ્લાય ફેસ્ટિવલ જે છે એ ઉજવવામાં આવે છે. વાઇલ્ડ લાઈફ ફંડ ઓફ ઇન્ડિયા અને બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી અને ઇન્ડિયન ડ્રેગન ફ્લાય સોસાયટી, આ બધા ભેગા થઈ અને નેશનલ બાયોડાયવર્સિટી બોર્ડ, આ બધા ભેગા થઈ અને આ કાર્યક્રમ જે છે, ફેસ્ટિવલ, તહેવાર એ ઉજવવાનું કાર્ય કરશે. યુનેપ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ જે છે અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એણે પણ કીધેલું છે કે ડ્રેગન ફ્લાય જે છે એ અતિ મહત્વની વસ્તુ છે, એનું આપણે સંરક્ષણ, એનું પ્રિઝર્વેશન કરવું જોઈએ, એની સંખ્યા ઘટી જાય એ ચાલે નહીં. 2019 અંદર વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર, WWF, વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર અને બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટીએ નક્કી કરેલું હતું કે 8 ઓગસ્ટનો દિવસ જે છે, 8 ઓગસ્ટનો દિવસ, એને આપણે ડ્રેગન ફ્લાય દિવસ તરીકે ઉજવશું અને એ ઉજવેલો પણ હતો. ડ્રેગન ફ્લાય જે છે એ અતિ મહત્વનો છે બાયોડાયવર્સિટીની અંદર, જે પર્યાવરણની અંદર જે સમતુલા જળવાઈ રહી છે, જે ફૂડ ચેઇન એ જાળવવા માટે ડ્રેગન ફ્લાય એક અતિ મહત્વની વસ્તુ છે. કારણ કે એક એનું એક ઉદાહરણ સમજો, ડ્રેગન ફ્લાય જે છે એ શું ખાય છે તો કે મચ્છરને અને અમુક જીવડા જે છે એને ખાવાનું કાર્ય કરે છે. એમાંના અમુક મચ્છર એવા પણ હોય છે કે જે મેલેરિયા અને ડેન્ગ્યુ ફેલાવે છે. તો હવે તમે સમજી જાઓ કે ડ્રેગન ફ્લાય જો મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરને ખાઈ જાય તો આપણી માટે સારું છે કે મેલેરિયા અને ડેન્ગ્યુ કોઈને ખાય નહીં. હવે માની લો કે ડ્રેગન ફ્લાય જે છે એ તે વિલુપ્ત થઈ ગયો, એનું તે એ ગાયબ થઈ ગયો, તો પછી મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરો જે છે એનો પ્રભાવ ખૂબ વધી જશે, એનું પ્રમાણ વધી જશે, તો પછી આ રોગો પણ વધી જશે. એટલે આ રોગોને એ બધી અટકાવવા માટે પણ એક રીતે ડ્રેગન ફ્લાય મહત્વના છે. લાઈફ થ્રેટનિંગ એટલે કે આપણા જીવન માટે ખતરો બને એવા રોગો કયા કયા છે? મેલેરિયા અને ડેન્ગ્યુ એને ખાઈ જાય છે. તો ફર્સ્ટ ઓફ ધીસ, ડ્રેગન ફ્લાય માટેની સેન્સસ, એની વસ્તી ગણતરી 2018 અંદર કેરળની અંદર અને ભારતની અંદર કરવામાં આવેલી હતી, જ્યારે ખબર પડેલી હતી કે 51 જેટલી અલગ અલગ પ્રજાતિ આની જોવા મળે છે. કોની? ડ્રેગન ફ્લાયની. અહીંયા ડ્રેગન ફ્લાય જોઈ શકો છો. હવે 2020 અંદર જે છે એ 3000 જેટલી એની સ્પીસીસ જોવા મળેલી હતી અને 51 જેટલી સ્પીસીસ જે છે એ તો માત્ર ખાલી દિલ્હીમાં જોવા મળી હતી. એની બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે, બરાબર. હવે વાતાવરણની અંદર, પર્યાવરણની અંદર સમતુલા જાળવવામાં પણ ડ્રેગન ફ્લાય અતિ મહત્વનું વાક્ય કરે છે. એને શું કહેવાય છે? બાયો ઇન્ડિકેટર. બાયો ઇન્ડિકેટરનો મતલબ શું થાય? બાયો ઇન્ડિકેટરનો મતલબ એવા જીવિત સજીવો, એવા લિવિંગ ઓર્ગેનિઝમ કે જેવા કે પ્લાન્ટ એટલે કે છોડો, પ્લેન્ટન એનિમલ એટલે કે પ્રાણીઓ, માઇક્રોબ્સ, નાના સૂક્ષ્મજીવો, એ બધા કે જે વાતાવરણની અંદર નેચરલ ઇકોસિસ્ટમ પર્યાવરણનું નેચરલ ઇકોસિસ્ટમ જે છે પર્યાવરણની સમતુલા જાળવવામાં ફાયદો કરે છે અથવા પર્યાવરણની સમતુલા જાળવવામાં મદદરૂપ થાય છે, એને બાયો ઇન્ડિકેટર્સ કહેવાય, જેની અંદર ડ્રેગન ફ્લાયનો પણ સમાવેશ થાય છે. એટલે એ મહત્વનું છે. જેમ કે આપણે જો બીજી મહત્વની વસ્તુ છે, લિન્ચિન નામની વસ્તુ એના કારણે એર ક્વોલિટી વાતાવરણમાં હવાની જે ગુણવત્તા જે છે એ જળવાઈ રહે છે લિન્ચિનના કારણે. પછી એલ્ગી બ્લૂમ, એલ્ગી એટલે કે લીલ, એલ્ગીનો મતલબ શું થાય? લીલ. તો બ્લૂમ નામની જે લીલ જે છે એ ગમે ત્યારે આપણને મોટા પ્રમાણની અંદર જોવા મળે તો એનાથી આપણને એ પણ ખબર પડી જાય છે કે વાતાવરણની અંદર અથવા તો પાણીની અંદર, લીલ તો પાણીમાં જોવા મળે, કે પાણીની અંદર નાઇટ્રેટ અને ફોસ્ફેટનું પ્રમાણ કેટલું છે, નાઇટ્રેટ અને ફોસ્ફેટનું. તો આપણે ઓટોમેટિક એના પ્રમાણ ઉપરથી પણ જાણી શકીએ છીએ કે આનું પ્રમાણ વધે છે કે ઓછું છે, બરાબર. તો આ ખબર હોવી જોઈએ. હવે ડ્રેગન ફ્લાય જેવું નામ આવે તો તમને એ પણ ખબર પડી જવી જોઈએ કે ડ્રેગન ફ્લાય જે છે અત્યારે, તો આ ડ્રેગન ફ્લાય આપણે કોની વાત કરી, એક કીટક, એક ઇન્સેક્ટની વાત કરી અને એનો ફેસ્ટિવલ કેરળ ઉજવવાનું છે, એની સેન્સસ ક્યારે થઈ હતી એ બધી વસ્તુ જોઈ લીધી. પરંતુ ડ્રેગન ફ્લાય જે છે એ નાસાનું એક મિશન પણ છે. નાસાનું મિશન છે કોની માટે? તો કે સેટર્ન પ્લેનેટ શનિ ગ્રહ એનો એક સૌથી મોટો ચંદ્ર, એનો સૌથી મોટો મૂન છે કયો? ટાઇટન. તો ટાઇટન માટેનું મિશન છે ડ્રેગન ફ્લાય, બરાબર. ટાઇટન એ જ ગ્રહ છે જે ઓલા ઇન્ફિનિટી વોરમાનીમાં બતાવવામાં આવે છે, બરાબર. ટાઇટન, એમાં પણ ટાઇટનના લોકો આવે છે એ તમને ખબર હશે. થેનોસ જે છે એ ટાઇટન ગ્રહમાંથી આવેલો હોય છે, પરંતુ એ તો આપણી માટે મહત્વનું નથી. ડ્રેગન ફ્લાય કોનું મિશન છે? તો કે નાસાનું. કોની માટે? શનિનો ઉપગ્રહ કયો? ટાઇટન, એની માટેનું છે. જો અહીંયા બધી વસ્તુ ડિટેલમાં લખેલી છે. અને જો ડ્રેગન ફ્લાય જે છે ઇઝ ધ ફર્સ્ટ એરપ્લેન બિલ્ટ ફોર ધ આઉટર સોલર પ્લેનેટ, આઉટર સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળની બહારની અંદર બહાર જઈ અને પણ આ જે ડ્રેગન ફ્લાય જે છે એ સ્ટડી, એનું સર્ચ,
ને એ બધું કરશે. તો આ તમને ખબર હોવી જોઈએ. ડ્રેગન ફ્લાય વિશે પરીક્ષાની અંદર આ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો, એ પ્રશ્ન સમજીએ કે ડ્રેગન ફ્લાય મિશન વિશે જે સાચા વાક્ય જે છે, સાચા વિધાન કહેવાના છે. બે વિધાન આપેલા છે. પહેલું કે ડ્રેગન ફ્લાય એઇમ્સ ટુ સર્ચ ફોર સાયન્સ ઓફ માઇક્રોબિયલ એલિયન લાઈફ ઓન માર્સ, એટલે કે ડ્રેગન ફ્લાય મિશન જે છે એ મંગળ ઉપર સૂક્ષ્મ જીવોની જીવન શક્ય છે કે નહીં એની તપાસ કરશે. તો પહેલું વિધાન ખોટું પડી ગયું, કારણ કે તમને ખબર પડી ગઈ એ માર્સ ઉપર નથી પરંતુ સેટર્ન ઉપર છે, અને હકીકતમાં તો સેટર્ન ઉપર પણ નથી પરંતુ ટાઇટન ઉપર છે, જે સેટર્નનો એક ઉપગ્રહ છે. તો આ તમને ખબર હોવી જોઈએ, ડ્રેગન ફ્લાય ટાઇટન ઉપર છે. તો પહેલું ખોટું પડી ગયું. બીજું શું કે છે, ડ્રેગન ફ્લાય મિશન ઇઝ અ પાર્ટ ઓફ નાસાસ ન્યૂ ફ્રન્ટિયર પ્રોગ્રામ. તો એ વાત સાચી છે, ડ્રેગન ફ્લાય મિશન જે છે એ નાસાનું એક ન્યૂ ફ્રન્ટિયર પ્રોગ્રામ જે છે એનો એક ભાગ છે. અને આ જો સાચો જવાબ પણ આપેલો છે, બી એ સાચો જવાબ છે. બીજી થોડીક વાત કરીએ કે ડ્રેગન ફ્લાય મિશન જે છે એ સૂક્ષ્મ જીવો અને એલિયન લાઈફ શક્ય છે કે નહીં એની તપાસ કરશે. ક્યાં? શનિનો ગ્રહ ટાઇટન જે છે એની ઉપર. અને આ નાસાનું એક શનિ ઉપર કેસીની પ્રોબ પણ મોકલેલું હતું, કેસીની નામનું મિશન હતું. તમને પ્રશ્ન પૂછાઈ જાય કે કેસીની મિશન કોનું હતું, તો નાસાનું. કોની માટે? તો કે સેટર્ન માટે, સેટર્ન શનિ નામના ગ્રહ માટે, જે 13 વર્ષ શનિની પરિક્રમા કરેલું હતું. 13 વર્ષ સુધી જે શનિ હતો એની આસપાસ ગોળ ગોળ ફેર્યું અને પછી એનું મિશન અંત થઈ ગયું, અને એની પછી 2017 એ પૂરું થઈ ગયું અને હવે નાસા જે છે એ આ ડ્રેગન ફ્લાય મોકલવાનું છે. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો વેસ્ટ બેંગલની અંદર સ્નીફર ડોગ, સ્નીફર ડોગ એટલે કે સૂંઘવાવાળા કૂતે, આ અમુક અમુક એવા પ્રકારના કૂતરા હોય કે જે સૂંઘી નથી બધી વસ્તુનો પતો લગાવી દે એને સ્નીફર ડોગ્સ કહેવાય. એણે એક પોતાના વેસ્ટ બેંગલની અંદર, પશ્ચિમ બંગાળની અંદર એક કેસ જે છે એ સોલ્વ કરી નાખ્યો છે. કયો કેસ? તો કે બાયસન પોચિંગ. બાયસન નામનું એક પ્રાણી હોય, ગાય જેવું અથવા ભેંસ જેવું એક પ્રાણી હોય, એનો શિકાર થતો હતો. તો એનો શિકાર જે છે એ ગોતવામાં આ સ્નીફર ડોગ જે છે એણે મદદ કરી અને એક ખૂબ સારું કાર્ય કર્યું. અને એ જે બાયસનનો શિકાર જે વ્યક્તિ કરતો હતો એને પણ અરેસ્ટ કરી લીધો છે, એ વ્યક્તિને પણ અરેસ્ટ એટલે કે એની ધરપકડ કરી લીધી છે. કોની મદદથી? આ કૂતરાની મદદથી, સ્નીફર ડોગની મદદથી. તો વેસ્ટ બેંગલ દ્વારા આવું કરવામાં આવેલું છે. જલપાઈગુડી નામનો જિલ્લો જે છે ત્યાં એક વ્યક્તિ બાયસન એટલે કે ઇન્ડિયન ગોર એને એનું મૃત્યુ કરી નાખેલું હતું, એને મારી નાખેલી હતી, એની હત્યા કરી નાખેલી હતી, એટલે એને પકડી લીધો આ સ્નીફર ડોગે, સ્નીફર ડોગની મદદથી. કઈ જગ્યાએ? તો કે ગોરુમારા નેશનલ પાર્કની અંદર. પ્રશ્ન પૂછે છે ગોરુમારા નેશનલ પાર્ક ક્યાં છે? ગોરુમારા નેશનલ પાર્ક વેસ્ટ બેંગલ પશ્ચિમ બંગાળમાં છે. બાયસનની પોચિંગ કરવામાં આવ્યું હતું એટલે ગેરકાયદેસર રીતે બાયસન જે છે એની હત્યા કરી નાખવામાં આવેલી હતી. હવે આખા વિશ્વની અંદર વાઇલ્ડ લાઈફ છેતરે કેવા કેવા પ્રકારના ગુના થાય છે એ આપણે જોઈએ. આ જે સ્નીફર ડોગ જે છે એ ઓરલાન્ડો નામનો હતો, ઓરલાન્ડો નામનો, અને એણે ફોરેસ્ટ ઓફિસિયલ, ફોરેસ્ટના અધિકારીઓની મદદ કરી હતી બરાબર આ ગોતવામાં. એક્યુઝડ હેડ કિલ્ડ, જે આરોપી હતો એણે આ જે વ્યક્તિ, આ જે બાયસન હતો, બાયસન એને માંસ માટે એની હત્યા કરી નાખેલી હતી. અને એના જે શિંગડા, બાયસનના શિંગડા હતા એ પણ અહીંયા જોવા મળ્યા હતા. ઓરલાન્ડો જે છે એ 1 મહિના પહેલાં તે એને ડ્યુટીમાં લીધેલો હતો અને 1 મહિનાની અંદર તેણે આ સારો એવો કેસ સોલ્વ કરી નાખ્યો. પ્રેક્ટિસ ઓફ ઇન્ટોસી. હવે જો અહીંયા એક મહત્વની વસ્તુ યાદ રાખવાનું કે તમને કોઈ વાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે કે આ ઇલીગલ વાઇલ્ડ લાઈફ ટ્રેડિંગ, ગેરકાયદેસર રીતે પ્રાણીઓને મારી નાખવામાં આવે છે, તો આ બધી વસ્તુ માટે શું કરવી પડે? તો છેલ્લા ઘણા સમયથી અમુક અમુક રાજ્ય સરકાર જે છે એ સ્નીફર ડોગને ફોરેસ્ટમાં દાખલ કરી રહી છે, એટલે કે આ સૂંઘવાવાળા કૂતા જે છે એને દાખલ કરી રહી છે. અને એના કારણેથી ઘણા બધા કેસ જે છે વાઇલ્ડ લાઈફ રિલેટેડ, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ એ સોલ્વ કરી શકે છે. આના કારણે અમુક અમુક વ્યક્તિઓ, અમુક અમુક શિકારીઓ કે જે ગેરકાયદેસર રીતે પ્રાણીઓનો શિકાર કરતા હોય તો એને ગોતી શકાય છે આ સ્નીફર ડોગની મદદથી. તો તમે આવું એક સજેશન આપી શકો છો. તો અને એનું ઉદાહરણ અત્યારે વેસ્ટ બેંગોલનું પણ આપી શકો છો કે જેણે બાયસનનો જેણે પોચિંગ કરેલું હતું એને મળી ગયો, એને ગોતી નાખેલો. બાયસન અહીંયા જોઈ શકો છો, જો આ ભેંસ જેવું એક પ્રાણી હોય અને એ IUCNના સ્ટેટસ પ્રમાણે એનું સ્ટેટસ કેવું છે? વલ્નરેબલ, વલ્નરેબલ ભારતની અંદર જોવા મળે છે, વેસ્ટ બેંગોલમાં જોવા મળે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય લેવલે એક રિપોર્ટ જોઈએ કે જે ગેરકાયદેસર રીતે વાઇલ્ડ લાઈફ, પશુ અને પક્ષીઓનો, પ્રાણીઓનો જે છે એ કેવો ટ્રેડ થાય છે, એનો વેપાર જે છે એ ખૂબ ખરાબ છે. FATF એ એક લિસ્ટ જાહેર કરેલું છે. FATF એ જ બોડી છે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ બરાબર, કે જે મની લોન્ડરિંગ અને ફાઇનાન્શિયલ ટેરરિઝમ એના વિશે વર્ક કરે છે, એના ઉપર સર્ચ ને એ બધું કરે છે. એ સાથે સાથે ઇલીગલ વાઇલ્ડ લાઈફ ટ્રેડ એટલે કે ગેરકાયદેસર રીતે જે પ્રાણીઓનો વેપાર થાય એના વિશે પણ એણે રિપોર્ટ આપેલો છે. અને એણે ગેરકાયદેસર રીતે જે પ્રાણીઓનો વેપાર થાય એને એક રીતે ગ્લોબલ થ્રેટ ગણાવેલો છે, એટલે કે એને એક રીતે વૈશ્વિક ચિંતાની, આખા વિશ્વે એના વિશે ચિંતા કરવી જોઈએ એવું કીધેલું છે. અને આના કારણે આ એક એવો જ ગુનો છે કે જે મોડર્ન સ્લેવરી છે, ડ્રગ ટ્રાફિકિંગ. આના કારણે જે લોકો પાસે, શિકારીઓની એ બધા પાસે પૈસા આવે છે, આના કારણે કરપ્શન ને એ બધી વસ્તુ વધે છે, એટલે આની ઉપર એટલું બધું ફોકસ કરવામાં આવ્યું છે વાઇલ્ડ લાઈફ ટ્રેડ વિશે. તો આ તમને ખબર હોય છે. ક્રિમિનલ ફ્રિક્વન્ટી, આના દ્વારા ક્રિમિનલ જે ગુનેગારો હોય એના દ્વારા મિસયુઝ કરવામાં આવે છે, બધા નિયમોનો ને એ બધાનો મિસયુઝ કરવામાં આવે છે. તો આ તમને ખબર હોય છે. પરંતુ અત્યારે ઘણી બધી ચેલેન્જ ને એ બધી વસ્તુ છે. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી તમે આ બધી જગ્યા જે છે
ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આ બધી જગ્યાએ જોડાઈ શકો છો અને ટેલિગ્રામની અંદર આ સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી લો તો તમને બધી પીડીએફ મળી જશે. તો હવે આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટનો એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર કઈ કલમમાં આપેલો છે? સેડિશન માટે ભારતીય બંધારણમાં તો કંઈ લખેલું નથી, પરંતુ સેડિશન એટલે કે રાજદ્રોહ માટે કઈ કલમ છે અને એ કોની છે એ તમારે કહેવાનું છે. કઈ કલમ છે હાલ હું તમને કહી દઉં છું. આઈપીસીની કલમ છે એ કઈ કલમ છે એ કહેવાનું છે. ભીમા રિવર જે છે, ભીમા રિવર એની ઉપર કયો ડેમ જે છે એનું નામ આપવાનું છે. હવે ભીમા રિવર ઉપર કયો ડેમ જે છે એની વાત મેં આ વિડીયોમાં કંઈ કરેલી નથી, પરંતુ મેં તમને કીધેલું હતું કે ઇન્ડિયન રેલવે દ્વારા ભીમા નદી ઉપર સૌથી મોટો બ્રિજ બનાવવામાં આવે છે. એ વિડીયોની અંદર આનો જવાબ મેં આપેલો છે, તો તમે એ વિડીયો જોઈ અને આનો જવાબ આપી શકો છો. પછી પટ્ટી સીમા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ જે છે, પટ્ટી સીમા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ તો એ કઈ બે નદીઓને લિંક કરવાનો પ્રોજેક્ટ છે? કઈ બે નદીઓને લિંક કરવાનો પ્રોજેક્ટ છે અને કઈ નદીનું પાણી જે છે એ કઈ નદીમાં નાખવામાં આવશે એ ખબર જોઈએ. અને પાંચમો પ્રશ્ન જે છે, લોકપાલ કમિટી, લોકપાલને ગોતવા માટેની જે કમિટી જે છે એમાં કયા કયા પાંચ સભ્યો હોવા જોઈએ, એ પાંચે પાંચના નામ લખવાના છે. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થ હાર્દિક સાથે.